આમ ગળી દબાવી ને કહ્યું, કાલ સાંજે આવ્યું છું, મારે પૈસા જોઈએ. ચૂલો સડક એકદમ સડકતો હતો અને ત્યાંથી બે લાકડા લઈને આવ્યો કે ક્વિક્તમ તિષ્ઠતિ ગૃહે હનિષ્યા લપ્તયે રચે. જો કાલે પૈસા નહીં મળ્યા તો આ ધક ધકતા ઉંબાડિયા, આ ધક ધકતા લાકડાઓ તારા મુખમાં અંબારાઓ નાખે. અને જયારે જતાર્યા એનો દીકરો, ત્યારે માથું પકડીને મારી જાય કે હંમેશા અધર્મ નું ફળ અધર્મ જ મળે, પાપનું ફળ આવું જ મળે. મારી બેન નો દીકરો છે કે આવું કરે. મેં મારી બેનને કહ્યું કે હું તને પૈસા આપીશ, પણ ઘરનો દીકરો અને બારના દીકરાનો ફરક હોય, પાપનું મૂળ હાજર હોય, શું બને જશે. પેલી વખત પતિની અનુપસ્થિતિમાં પતિની વેલી સમજણ, આપણા મા બાપ જતા રહીને પછી આપણી વેલી સમજણ. આ બધાની પૂજા અત્યારે એવા માટે થાય છે કે બધા ઉપસ્થિત થશે. એ જતા રહી ત્યારે આપણે ખબર પડે કે આપણા માતા પિતા શું હતા, અને જતા રહી પછી આપણે સમજાય. એ પેલા મેં તો એવો વિચાર કર્યો કે ભાઈ આપણે જતા રહી પછી કંઈક કરીએ, એના કરતા તો આજ ભાગવતમાં ભળી જાય, મારા માતા પિતા ઉપસ્થિત છે ત્યાં જ કથા સંભળાવી જાય. અને પાછળથી તો બધા થાય, પણ આપણા માતા પિતા જયારે એમની આગળ જ આપણે કથા સંભળાવી. આ મૃત્યુ થઈ જાય પછી મોક્ષ કરાવનારી નહીં, જીવતા મોક્ષ કરાવનારી પણ કથા છે. આ રીતે માને પેલી વખત આવ્યું કે મારા પતિને મેં ગાળો આપી અને ઠાકોરજીને પધરાવી દીધા, મારા પતિએ મને એક શબ્દ નથી કહ્યું. હું ખોટી બોલ ખોટું બોલી કે મારા પેટમાં બાળક છે, પાંચ મહિના થયા, એને મને ચેક ન કરો એટલો વિશ્વાસ રાખો. એને મને એક શબ્દ ન કહ્યો, આ દીકરો મને મારી નાખવા તૈયાર છે. પેલી વખત પતિની અનુપસ્થિતિનો અનુભવ કર્યો. ખૂબ રહેલા પણ સાંજ થઈ દરવાજો ખોખડાયો, મા દરવાજો ખોલ, અને ખબર પડી કે આ તો હવે પૈસા માગશે. પાછળનો દરવાજો ખોલી મા બોલી છે, મને મારી નાખે, મને મારી નાખે. પાછળ જોવામાં એક અંધારા કુવામાં કૂદકો લગાવી અને પોતે આત્મહત્યા કરી મા મરી ગઈ. અને મા જતી રહી પછી ઘરમાં એકલો થઈ ગયો, એકલો થઈ ગયો એટલે એ સમય પાંચે પાંચ વેશ્યાઓને ઘરમાં બોલ્યા. પાંચે વેશ્યાઓ સાથે રહેવા માંડી ગયો, પણ વૈશ્યા તો પૈસાના દાસ હોય, આ બધી પૈસાની દાસીઓ. એ સમયે કહ્યું કે પૈસા લાવ બાકી અમે જઈએ. કહ્યું કે રોજ પૈસા ક્યાંથી લઈ આવ્યું, એક જ વખત એવો મોટો હાથ મારું કે બીજી વખત હાથ મારવો જ ન પડે. રાજાને ત્યાં ચોરી કરી ઘણું બધું ધન લેવું, વૈશ્યાઓના હાથમાં બધા સોનું હીરા જવેરાત પહેરાવ્યું. વૈશ્યાઓ ખુશ થઈ ગયું, કેટલું બધું ક્યાંથી લઈ આવ્યું હતું. એટલે કહ્યું કે ભાઈ એક જ હાથ મારવાનો હતો, રાજાને ત્યાં ચોરી કરવા. વેશ્યાઓએ સાથે મળીને વિચાર કર્યો, રાજાના ગુપ્તચરો હશે, એ ગુપ્તચરો શોધતા શોધતા અહીં સુધી પહોંચી જશે, આપણે પણ જેલની ચક્કી પીસવી પડશે. એક કામ કરીએ, આપણે આને મારી સોનું હીરા જેવડા આપણે જતા રહીએ, થોડુંક સોનું અહીં પધરાવતા જાય, ખબર પડે કે આ ચોર હતો. આપણે બધાને ધન પણ મળી જાય આવું થાય. રાત્રે વિચાર કર્યો, એ અંધારી કાળી રાત્રિમાં પાંચ વેશ્યાઓ હતી, બે પગમાં બેઠી, બે હાથમાં બેઠી, એક ગળા ઉપર બેસી અને ગળું દબાવ્યું છે. એવું ગળું દબાવ્યું છે પણ આવો પાપી હતો એ મરે પણ છે ને. ખૂબ ગળું દબાવ્યું પણ મળ્યો નહીં આવો પાપી. ત્યારે કોઈ એક વેશ્યા કહ્યું, જલ્દી દોર, એટલે ચૂલામાં તપતપતા અંગારાઓ છે ને એના મુખમાં પધરાવ. અને એ તપતપતા અંગારાઓના મુખમાં પધરાવા માટે ગયા. આપણી કથાની પ્રસિદ્ધિ એ છે કે કોઈ સારા વક્તા આપણી કથામાં વધારે. ચૈતન્ય ધામ ઠાકુરથી બહુ જેને 350 જેવી કથાઓ કરી નાખા એવા મારા પ્રિય મિત્ર મનોજભાઈ પધાર્યા છે. મહેતા પરિવાર પાલ્યના નાથથી એમનું સ્વાગત કરે છે. અને આ તપ્તા અંગારાઓ જે પધરાવા માંડ્યા, કારણ કે માને કહ્યું હતું ને કે હું અંગારા પધરાવીશ, જેવી કરણી કરો એવી ભોગવવી પડે. એ સમયે આનો જીવ જોડી એક વેશ્યાએ તો હાથમાં ફંદો લીધો અને પાશન કંઠે નિધાયસ્ય ગળામાં ફાંદો આપ્યો, તો ગળા ફાંસાથી પણ મેળો નહીં આ પાપી. છેલ્લે મુખમાં અંગારા મેઘા, તપતા અંગારે સમૂહાંશ તન મુખે શીખવું, એના મુખમાં પધરાવ્યા. જયારે મુખમાં પધરાવ્યા ત્યારે રાગ નીકળી ગઈ, ઓય માળી ઓય બાપા, અને એને પ્રાણ છોડી દીધો. અને આવી મોતથી મરનારો આ ધુંધુકારી સૌથી મોટો પ્રેત થયો. અને આ સમયે ક્યારેક ક્યારેક ગામના લોકો મળતા તો ગોકર્ણ મહારાજજી તીર્થયાત્રા કરતા, ગોકર્ણ મહારાજજીને મળતા
ત્યારે કહ્યું તમારી માનો પણ પત્તો નથી, એ પણ મરી ગયા છે અને તમારો ભાઈ પણ મરી ગયો છે. આ વેશ્યાઓ બધું ધન લઈ અને જતી ગઈ ત્યાં ઘરમાં ફળિયામાં ખાડો ગાળ્યો, એ ખાડામાં એક ધંધુ ગાળીને દાંટી અને જતી ગઈ બધી વેશ્યાઓ. ગોકર્ણ મહારાજ કહ્યું કે મારો ભાઈ અને મારી મા પણ નથી ગયા, જે તીર્થ ક્ષેત્રમાં જાય ત્યાં અંજલિ આપે, ત્યાં શ્રાદ્ધ કરે, દરેક તીર્થોમાં શ્રાદ્ધ કરી એક દિવસ પોતાના ગામમાં આવ્યા. ગામમાં આવીને વિચાર કર્યો કે હું મારા ગામમાં મારા ઘરે જાઉં, હવે તો મારે બધા પ્રકારની શાંતિ છે. ઘરે જઈને દરવાજો ખોલ્યો અને રાત્રિના સમયે ખાટલો પાથરી અને પોતે એ પોતાના ઘરના આંગણામાં સૂતા, પણ રાત્રે સૂતા નહીં. ત્યાં તો એને એક રાત્રિના 12 વાગે એક મોટું વરુ દેખાયું અને એ વરુ હતો, એ વરુમાં મોટો હાથી બની ગયો. હજી હાથીને જોઈ છે ગોકર્ણ મહારાજ, ત્યાં તો એમાં તો ઇન્દ્ર બની ગયો અને ઇન્દ્ર હતો એમાંથી મોટો અગ્નિનો ભડકો થઈને ગાયબ થઈ ગયો. પાછો વરુ બને ત્યારે ખાડો બને, અલગ અલગ રૂપરે અગ્નિના મોટા મોટા ગોળા બની જાય. એટલે વિચાર આવ્યો કે ચોક્કસ કોઈ પ્રેતાત્મા છે. તમે ને હું માનતા નથી કે પ્રેતાત્મા હોય છે, પણ કેલિફોર્નિયા યુનિવર્સિટીએ પ્રેત ઉપર સર્ચ કર્યું છે, પ્રેતાત્માઓ છે. પ્રેતાત્માઓ છે કેવી રીતે છે એ મને જયારે સમય મળશે ત્યારે હું ચોક્કસ તમને કહીશ. પ્રેતાત્મા બને જ છે, કારણ કે તમને શરીરનો મોહ ન જાય ને તમે પ્રેતાત્મા બનો. કેવી રીતે બનો એ મારે પ્રથમ સ્તંભમાં પ્રવેશ કરી જવો છો. અને આજે ઘણા બધા વિદ્વાન પંડિતો પણ પધારે છે, તો કથાને મૂળ લક્ષ્યમાં લઈ અને મારે કથા કરવી છે. એટલે અહીંયા અમને કહ્યું ચોક્કસ કોઈ પ્રેતાત્મા છે, અને એ સમયે હાથમાં અંજલિ લઈ પાણી છાંટ્યું તો કોઈ પ્રેતાત્મા પ્રગટ થયો અને પુનઃ પુનઃ બહુ ઊંચા સ્તરે રડવા માંડી ગયો. એ બોલવાનો પ્રયત્ન કરતો હતો પણ બોલી શકતો ન હતો. હાથમાં જલ લઈને ફરી ગાયત્રી મંત્ર બોલીને અંજલિ છાંટી તો એમની ભાષા આવી ગઈ અને રડતો રડતો આ પ્રેત બોલ્યો છે. રડવા મંડી ગયો કે હું બીજો કોઈ નહીં, અહમ ભ્રાતા કદી યોશની, હું તો તારો ભાઈ છું. ધંધુકારી કે નામ હતા, હું તારો ભાઈ ધંધુકારી છું. કહ્યું કે ભાઈ તું પ્રેત યોનિમાં? અરે મેં દરેક તીર્થ સ્થાનોમાં નહીં ગયા શ્રાદ્ધમ અતિ કરત, મેં તો ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છે. તારી આવી પ્રેત ગતિ થાય? ગયાજીમાં તો નિયમ એવો છે, ગયાજીમાં ગયા નામના રાક્ષસના રક્ષસ્થળ ઉપર તમે એક પિંડ મૂક્યા હો ને એમ કહી શકાય તમારે જીવનમાં શ્રાદ્ધ નાખવું પણ ન પડે, તમારા પિતૃઓનો મોક્ષ થઈ જાય છે. બહુ મોટી કથા છે પણ કથાના વિસ્તારમાં નથી જતો. ગયા નામનો રાક્ષસને જે જોઈ લઈને એ પણ વૈકુંઠ ધામને પ્રાપ્ત થઈ જતું, છેલ્લે ભગવાને એનું શરીર માગી લીધું. છેલ્લે ભગવાન જઈને ફટાવે એટલે ગયા નામના રાક્ષસને વરદાન આપ્યું. તારા રક્ષસ્થળ ઉપર તારી છાતી ઉપર જે પિંડ મૂકશે ને એનો પણ ઉદ્ધાર થશે. એ ગયાજીના શ્રાદ્ધ પછી પણ તારી મુક્તિ નહીં તો ભાઈ હું શું કરું? કહ્યું કે ભાઈ બ્રહ્મત્વ નાશિતમ મયા, મને ભગવાને બ્રાહ્મણ યોનિમાં જન્મ આપ્યો પણ મેં બ્રહ્મ કર્મ એક ટકાનું જન્મ કર્યું. તમને બ્રાહ્મણ યોનિમાં જન્મ આપે ને જો તમે ગાયત્રી ન જપો ને ચોક્કસ તમારી અવગતિ થાય. જીવનમાં તમે બીજું કઈ ના કરી શકો તો કઈ નહીં, પણ જીવનમાં આપણે બ્રાહ્મણ તરીકે, આ બ્રાહ્મણની જ કથા છે, મારા પરિવારની જ કથા છે, ખાસ કરીને મારા પરિવારને કરબદ્ધ પ્રાર્થના કરું છું. તમે બીજું કઈ ના કરી શકો તો કઈ નહીં, પણ સ્નાન કરીને એ 24 અક્ષરોનો એ 24 અક્ષર વાળો મંત્ર 24 વખત બોલી જાઓ અને ગાયત્રી મા ભગવતી ગાયત્રીનો મંત્ર બોલી સૂર્યને અર્ધ આપી દે. કમસે કમ 24 મંત્ર તો જપતા જોઈએ, બાકી બ્રહ્મત્વનું નાશ થઈ જાય છે. કહ્યું મેં એક પણ એવું કામ ન કર્યું, મને બ્રાહ્મણ બનાવ્યો. ક્યારેક ક્યારેક મને તો એવું થાય છે, મારા પરિવાર બેઠા છે ને હું કહી શકું, મને ક્યારેક ક્યારેક એવું થાય. અર્જુનદાસ બાપુએ કહ્યું કે મેં 80 વર્ષના મહાદેવ 125 કરોડનો જપ કર્યો, ત્યારે મને 1 સેકન્ડ માટે એવું થયું કે બધું છોડીને જતો રહું, મારે પણ જીવનમાં 12 કરોડના જપ કરવા છે. એવો નિયમ છે કે 1 કરોડ જપ કરો એટલે કુંડલી 1 ખાનું બદલી જાય, 12 ખાના કુંડલી આવે, જીવન બદલાવ્યું તો 12 કરોડ જપ કરો એટલે પરમાત્મા તમારી સામે આવી જાય. ક્યારેક ક્યારેક મને એવું થાય કે આ બધું છોડીને જતો રહો જપ કરવા, એક વખત આ જપની સિદ્ધિ આવી છે તો એક વખત
એનો અનુભવ કરવો છે. ઋષિએ કહ્યું કે કઈ ખોટું છે નહીં, એ હશે એમ બ્રાહ્મણ યોનિમાં તમને જન્મ આપ્યો છે તો તપસ પ્રાપ્યતિ દુષ્કરમ, બ્રાહ્મણસ્ય હિ દેહો એમ શુદ્ધ કામાય નિશ્યતે. બ્રાહ્મણ નું શરીર સામાન્ય કામ માટે છે જ નહીં, ખાય પીને આનંદ કરવા માટે તો નથી. બ્રાહ્મણ નું જીવન સાધના માટે છે, બ્રાહ્મણ નું જીવન તપ માટે છે, બ્રાહ્મણ નું જીવન સંસ્કારના સિંચન માટે છે. તમે તમારા જીવનમાં બ્રહ્મત્વનું કામ ન કરો. મેં મરદાની ઉપર બેસીને જમ્યો છું, મેં સ્નાન કર્યું નથી, કુતરાઓને સાથે લઈ ગયો, મેં દારૂ જુગાર અને વેશ્યાઓનું ગમન કર્યું છે. ભાઈ મારા દોષો એટલા છે, તું એક શ્રાદ્ધ નહીં સો દયાજીમાં શ્રાદ્ધ કરતો એ મારી મુક્તિ નથી. ભાઈ બીજો કઈક ઉપાય બતાવ, મારી મુક્તિ કર. મને જલ્દી મુક્ત કર, કારણ કે હવા લઈને હું જીવું છું, ખાલી હવાના પ્રભાવથી જીવું છું. મને કંઈક મારી મુક્તિ માટે ઉપાય કર. કહ્યું કે અત્યારે તો નહીં કરી શકું. સવારમાં વિદ્વાનોનો પરામર્શ લે, વિદ્વાનો પાસે હું જાણી, અને રાત્રિના એ જટાડ્યા પછી સવારમાં વિદ્વાનોને બોલાવ્યો, એનો પરામર્શ માંગ્યો કે વાસ્તવિકમાં મારા ભાઈની મુક્તિ માટે મારે શું કરવું જોઈએ. બધા કે નારાયણ બલિ કરો, પ્રેત બલિ કરો, આ કરો તે કરો, બધું કરી દીધું, ગયાજીમાં શ્રાદ્ધ પણ કરી દીધું. વિદ્વાને કહ્યું એ ઉપાય અમારી પાસે છે. અને સંધ્યા કરતો બ્રાહ્મણ હતો, સૂર્યને અર્ધ આપતા આપતા કહ્યું, હે ઓમ નમો તુભ્યમ નમો જગત સાક્ષી, હે જગતના સાક્ષી હે આદિત્ય નારાયણ, હું કૃતાર્થને અરજી આપું છું. અમારો જન્મ થાય, બ્રાહ્મણોની આ પુત્રનો જન્મ થાય, સૂર્યનારાયણ પ્રસન્ન થાય, મને અર્ઘ્ય દેવા વાળો કોઈ ઉત્પન્ન છે છે. તો સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મને ઉપાય બતાવો મારા ભાઈની મુક્તિ માટે. અને ભગવાન સૂર્યનારાયણ પોતે બોલ્યા છે. કોઈ એમ કહે ને કે ભાઈ પિતૃ માટે તો પિતૃનું કાર્ય કરવું જોઈએ, નારાયણ બલિને પ્રેત બલિ કરો, કદાચ એ બધા કરો, પણ ભાગવત કથા કરો એટલે પિતૃઓની મુક્તિ થાય થાય અને થાય. આ કહેનારા બીજા કોઈ નહીં, સ્વયં સૂર્યનારાયણ છે. સૂર્યનારાયણ ભગવાન બોલ્યા છે, આકાશમાંથી આકાશવાણી થાય, શ્રીમદ ભાગવત. તમે સત્તાનું વાંચન કરો, એક સપ્તાહ માટે ભાગવતજીનું વાંચન કરો, તમારા પિતૃઓને મુક્તિ મળશે. સૂર્યનારાયણ પોતે બોલ્યા છે. અને આ સૂર્યનારાયણ ભગવાન બોલ્યા એટલે એક સમયે વિચાર કરી, વૈષ્ણવમ બ્રાહ્મણમ મુખ્યમ, એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો. તમારી કથામાં એક મુખ્ય શ્રોતા હોવો જ જોઈએ, કે આવીને રોજ એના સ્થાન ઉપર આવીને બેસી જાય. હું દરેક કથામાં એક પરીક્ષિતની માંગણી કરું છું કે એક પરીક્ષિત જોઈએ કે આખી કથા એક જ સ્થાન ઉપર બેસીને સાંભળે. અને અમારા વડીલો પાસે અમારી અપેક્ષા છે કે અમારા વડીલોમાંથી અમારે એક નહીં બધા પરીક્ષિત જોઈએ. વડીલો તો બધા સ્થાન પર બેસીને એક જ આસન પર કથા સાંભળે, એમ થાય કે નહીં. વાસ્તવિકમાં આ શ્રવણ કરવું પણ તપ છે. વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય રાખી અને મુખ્ય વક્તા બન્યા પોતે ગોકર્ણ મહારાજજી. ગોકર્ણ મહારાજજી પોતે વક્તા બન્યા અને એ વક્તા બની એ સમયે આખા ગામને કથા સંભળાવી. મને આ કથા મારી વાત કરી, મેં તો કહ્યું કે ભાઈ બીજા કોઈને વક્તા તરીકે બેસાડો, હું કંઈક કામ કરી શકું, તમને મદદરૂપ આવી શકું. કહ્યું કે નહીં, કથા તમારે જ કરવાની છે. ત્યારે મેં નક્કી કર્યું કે જેમ ગોકર્ણ મહારાજના પિતૃની પાછળ કથા કરીને એમ મને પણ મોકો મળ્યો, મારા પિતૃની પાછળ મને જ કથા કરવાનો મોકો મળ્યો. અને વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય બનાવીને પોતે જ વક્તા બન્યા ગોકર્ણ મહારાજની. કોઈને એવું થાય કે ભાઈ આ તો ઘરનાને બેસાડી દીધા, પણ નહીં, ગોકર્ણ મહારાજજીએ એના પિતૃ પાછળ વાંચી છે અને અમે પણ આ કથા કરીએ તો મને, હું મારા પિતૃની કથા કરતો તો મને ખબર પડે મારે અનુષ્ઠાનના રૂપમાં કરવી જોઈએ, મને અનુષ્ઠાનના રૂપમાં જ કથા કરવી છે. અહીંયા ગોકર્ણ મહારાજજીએ કથા કરી એ સમય ત્યાં વાંસની સોટી હતી. એ વાંસની સોટીમાં એક પછી એક દિવસે ગ્રંથિઓનું ભેદન થવા માંડી ગયું. સાતમા દિવસે ગ્રંથિ ભેદન થાય અને જે પ્રેત હતો એ ભગવાનનો પાર્ષદ બની ગયો અને જે ભૂત હતો એ ભગવાનનો ભૂત બની ગયો. એ સમયે એમના માટે વિમાન આવ્યું, વિમાનમાં ધુંધુભાઈ જતા રહ્યા. આખા ગામના લોકોએ કહ્યું કે કથા તો અમે બધાએ સાંભળી છે, પણ આ વિમાન એક જ માટે કેમ આવ્યું? ત્યારે પાર્ષદોએ જવાબ આવ્યો છે કે આ જો ધન ચાહતમ જ્ઞાનમ, તમારી પાસે આ જ્ઞાન ગ્રહ નથી, તમે એનું ચિંતન મનન નથી કર્યું. અને જે તમે ચિંતન ન કરો, મનન ન કથા પછી પણ ચિંતન કરવું, આમાંથી મને કેટલું લાગુ પડે છે, મારે કેવું જીવવું જોઈએ,
એ રીતે આમને મનન કર્યું હતું. એટલે ફરી પાછી કથા થઈ. આ પૂર્વમાં જે કથા કરી હતી અષાઢ મહિનામાં નોમ થી પૂનમ કરી હતી, ને પછી પાછી શ્રાવણ મહિનામાં કથા કરી નોમ થી પૂનમ. આખા ગામે સાંભળી, આખા ગામે મનન કર્યું, આખા ગામ માટે વિમાન આવ્યા, એ પછી બધા જતા રહ્યા. આવી રીતે આ તુંગભદ્રા નદીનો કિનારો છે એ ફિલોસોફિકલ કથા છે, એ માનવ કથા છે. આથી આત્મદેવ નામનો બ્રાહ્મણ એક જીવાત્મા છે, એની સાથે ધૂંધુલી સુખ આપનારી એક કુતર્ક બુદ્ધિ છે, અને ધૂંધુકારી છે એ સુખનું ચિંતન કરનારો છે, ગોકર્ણ છે, વિવેક છે. અને અહીંયા સાત ગાંઠ છોડવી પડે કથામાં બેસી હોય તો. પેલી રેતી સ્ત્રીની આસક્તિ, પુત્રની આસક્તિ, ધંધાની આસક્તિ, પૈસાની આસક્તિ, કુટુંબની આસક્તિ, ઘરની આસક્તિ અને ગામની આસક્તિ છોડીને આવો તો જ થઈ શકે. આ ધંધુકારીનું ચરિત્ર જે એના પિતૃની તિથિના દિવસે જે પણ એનું આખ્યાન વાંચે એના પિતૃનો મોક્ષ થાય છે. અને છેલ્લા મહાત્મનો છઠ્ઠો અધ્યાય આખો વિધિનો છે. ભાગવત કથામાં વિધિ વિધાનથી કેમ થવું જોઈએ? અહીંયા કહ્યું સપ્તાહ વિધિમાં પહેલો જ નિયમ છે ક્યાં ક્યાં માસમાં કથા કરવી. અહીંયા છ માસ બતાવ્યા છે. આ છ માસમાં કથા કરો તો પિતૃના મોક્ષાર્થે કથા થાય. બીજા બધા માસમાં કરો પણ થાય, પણ સૌથી ઉત્તમ આ છ માસ છે. એમાં ભાદરવો, આસો, કારતક, માસર, અષાઢ અને શ્રાવણ. અને કહ્યું કે આમાં પૈસા કેટલા જોઈએ? નારદજીએ પ્રશ્ન પૂછ્યો, ખર્ચો કેટલો? બધા યજમાન વિચાર કરતા હોય. કહ્યું વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. લગ્નમાં જેટલો ખર્ચો થાય એટલો જ ખર્ચો કથામાં થાય, જેટલો ગોળ નાખો એટલું મીઠું થાય. અને કથામાં ખર્ચો કરવો જ જોઈએ. કથામાં બહુ મોટો ખર્ચો કરવો જોઈએ, પોસ્ટર લાગવું જોઈએ, ભક્તો થવો જ જોઈએ. કારણ કે ભક્તો ન થાય તો કથા નથી કહેવાય, આમાં સાદગી ન ચાલે. પોસ્ટરો તો મેં કીધું જૂનાગઢના પટાંગણથી પોસ્ટરો લાગવા જોઈએ. નિંદ્રા સંકુલ, નિંદ્રા સંકુલ, લોકોને અહીંયા સુધી આવતા પોસ્ટરો દ્વારા ખરું એ કથા છે. અને અમે કેટલા બધા ગામોમાં કેટલા બધા લોકોને આમંત્રણ આપ્યું છે. મને એવું લાગે કે આજે જ શ્રોતાઓની સંખ્યાથી લઈને કાલે ભરાઈ જશે એટલા લોકોને આમંત્રણ આપ્યું. અને સૌથી આપ લોકોનો બધાનો આભાર માનવો જોઈએ. અત્યારે સિઝન ચાલે છે, ખેતીના કામ ચાલે છે, છતાં પણ બધા કામ છોડીને અમારા પ્રેમ ખાતર પધાર્યા છે. એટલે અમને એવું લાગે કે તમને અમારા પ્રત્યે ખાસ પ્રેમ જ છે. બાકી અત્યારે જેને કહેવાય મૂલી મળતા નથી, મજૂરી કરવાવાળા મળતા નથી. મને ગોંડલની એક સત્ય ઘટના યાદ આવે. મનોજભાઈ ગોંડલનો રાજા ભાકુમભાઈ અને એના પત્ની છકરામાં એક દિવસ એની દાસીને લઈને જતા હતા પોતાની ડોલીમાં. ડોલીમાં જતા હતા ને એને જેવો ડોલીનો દરવાજો ખોલ્યો, પાલખીનો દરવાજો ખોલ્યો, ત્યાં તો સામેથી કોઈ સફેદ ઘોડો, સફેદ પગ, સફેદ મોજડી, સફેદ આખા કપડા, હાથમાં સોનાની ચારે આંગળીમાં ચાર ચાર વીટી, તેડે કંદરો, સોનાના કડા, બધું સોનાનું દ્રવ્ય દાન કરીને આવતો હતો. ભાકુંબાના છકરાને જોયું કીધું કોઈ રાજપુરુષ આવતો લાગે. ત્યાં દાસીએ પાલખીમાંથી પડદો ફરી કહ્યું કોઈ ભાઈ આમાં રાજપુરુષ નથી, આ તો ઓલો છે, એટલે ભગતનો નથી. કે કોણ ભગત? કે આ ઘોઘા વધે એવો જીવન દાસી જીવન ભગત છે. કે ભગત થઈને આવી છાઠમાં આવા દે નજીક. જેવો નજીક આવ્યો ભાકુંબાના છકરાને રોકાયો જોયો. કીધું કે તમારો પરિચય? હું દાસી જીવન ભગત ઘોઘા વધારે. કે ભગત થઈને આવી છાઠમાં આઠે આઠ આંગળીમાં સોનાની વીટી, સોનાના કળા, સોનાના ચેન, આ સફેદ કપડા, સફેદ ઘોડો, આવી છાઠમાં. તો કે તમારો પરિચય? કે હું ગોંડલનો રાજા છે, ભાકુંબાના છકરાનો છું. દાસી પરિચય આપ્યો. કહ્યું કે તમારો પતિ છે કેટલા ગામનો ધણી છે? ભાકુંબાના ઘરવાળા કે મારો પતિ 35 ગામનો ધણી છે. કે તમારો પતિ 35 ગામનો ધણી હોય, તમારી છાતમાં ગાવી હોય, મારો પતિ તો જગત ધણી છે, મારી છાતમાં ગાવી હોય છે. જગત ધણી માટે છાતમાં જ હોવી જોઈએ. અને પછી અહીંયા ભાગવતજીના નિયમમાં બતાવ્યું છે ભાગવતજીમાં શું શું કરવું. ભાગવતજીમાં મુહૂર્ત જોવામાં એક જ વસ્તુ યાદ રાખવી, કોઈ પણ માસમાં કોઈ પણ તિથિમાં થઈ શકે, પણ ભદ્રા અને વ્યતિપાત નામના યોગમાં કથા ચાલુ થવી નથી. ભદ્રા અને વ્યતિપાત નામના યોગમાં કથા ચાલુ થાય રીઝનો આવે આવે ને આવે. અને ઓખાની કથાનો અનુભવ કર્યો છે. ઓખાના વ્યતિપાતમાં અમે કથા ચાલુ કરી એટલે આ જ તારીખે કરવી છે. અમે કરી ઓખાને વ્યતિપાત ચાલે છે, એક દિવસ બદલાવી નાખો, એની તિથિ છે અહીંયા જ કરવી. અને એ મારા વિદ્યાર્થીની ત્યાં કથા હતી, મેં કરી તો નથી કથા.
પેલા દિવસે આખા મંડપો પડી જતા એટલો વરસાદ થયો. અને હોલમાં કથા રાખી, હોલ બહુ નાનો હતો, 500 લોકો નો હતો. માણસો એટલે આવું કે યજમાન એક વાર બહાર નીકળી જાય, યજમાન એક વાર બહાર નીકળીને યજમાન આવવું તો મુશ્કેલ થઈ જાય. યજમાનો બધા બહાર રહેતા, એટલે એને ચેનલ ઉપર મૂકી દીધું. બહાર રહેશે તો કોઈ વાતે મુશ્કેલીઓ, એટલે ભદ્રા અને જતિપાત ન હોવો જોઈએ. એની સાથે જુવારા 7 દિવસ પહેલા વાગવા. આપણે અમુક લોકોને માનસિકતા છે કે જુવારા એક દિવસે વાગવા જોઈએ, પણ જુવારા મોટા થઈ જાય એટલા તો હોવા જોઈએ 7 દિવસ પહેલા વાગવા. કારણ કે વક્તાની આસપાસ, શ્રોતાઓની આસપાસ બધામાં જુવારા હોવા જોઈએ. જુવારાનો એક મતલબ એ છે કે જુવારામાં સૌથી મોટું ક્લોરોફિલ હોય છે. ઘઉંના જવારામાં ક્લોરોફિલ હોય છે, અને જ્યાં જવારા હોય ત્યાં આજુબાજુમાં રોગ પ્રતિકારક શક્તિઓ તમારી વધવા માંડે. અને 1 કિલો ઘઉં લો કે 23 કિલો શાકભાજી લો, 23 કિલો શાકભાજી અને 1 કિલો ઘઉંમાં મેગ્નેશિયમ બરાબર હોય છે. વિટામિન બી2 સિવાય બધા વિટામિન ઘઉંના જવારામાં હોય છે. અને B10 કેન્સર જેવી બીમારીઓ જવારાથી દૂર થઈ જાય છે. કારણ કે લોહીમાં જવારાનો રસ તત્કાલ ભળી જાય છે. અને ક્લોરોફિલ એને કહેવામાં આવે છે પ્રબળ જંતુનાશક, જેનામાં શક્તિ છે. આ મારો દાવો નથી, અમેરિકન જર્નલ ઓફ મેડિસિન, અમેરિકન જર્નલ ઓફ સર્જરી, આર્કિસ ઓફ ઇન્ટરનેશનલ મેડિસિન અને જર્નલ ઓફ ફિઝિયોલોજી, આ બધાનો નિષ્ણાંત છે. મૂત્રાશયમાં બળતરા થતી હોય, જવારાના કુણા તાન ચાલી જાય, મૂત્રાશયની બળતરા દૂર થઈ જાય. આંતરડામાં ચાંદા પડી ગયા હોય તો કુણા જુવારા હોય એ ચાલી જાવ, આંતરડાના ચાંદા પણ મટી જાવ. તમને ખીલ થયા હોય તો એને ઘસી નાખો જુવારાઓને, એનો લેપ છે ખીલ ઉપર લગાડો, ખીલ મટી જાય છે. હિમોગ્લોબિનના બંધારણમાં મળતું જો સૌથી કોઈ ઔષધ હોય એ ઔષધનું નામ છે જુવારા. એટલે જુવારા પિતૃઓના સ્વરૂપમાં નામનામ નથી આવતા, એ આવી રીતના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જુવારાનું માપન હોય છે. એની સાથે સાથે આ કથા દરમિયાન વક્તા કેવો હોવો જોઈએ એના લક્ષણ છે. અને વક્તા વિરક્ત હોવો જોઈએ, વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત હોવો જોઈએ. વક્તા વેદ અને શાસ્ત્રોને જાણકાર હોવો જોઈએ. વેદમાં કથાકારોની કથા સાંભળીને વક્તા થઈ જાય એવા વક્તાને બેસાડવો જ નહીં. જે વક્તા ઊંડાણમાંથી તમને વેદ અને શાસ્ત્રનો નિચોડ આપી શકે એવા વક્તાને બેસાડવો. કથા 2 વર્ષ મોડી થાય તો ચાલે, પણ વક્તા જેવો તેવો હોવો જોઈએ. અને વક્તા નિર્વ્યસની હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવો જોઈએ. સિદ્ધાંત સમજાવવા માટે દ્રષ્ટાંત આપવાવાળો હોવો જોઈએ. અને વક્તા કાર્ય નિસ્પૃહ, નિસ્પૃહી વક્તા હોવો જોઈએ. કે હું 1.25 લાખ રૂપિયા લઈશ, હું 1 લાખ રૂપિયા લઈશ, હું 50,000 લઈશ, એટલે વક્તાને હાથ જોડી દેવા કે ભાઈ કથાનું પછી કરાવી દેશું. વક્તા પોતાનું પૈસા માગીને નક્કી ન કરે, કથાને વેચે નહીં, રહે છે. એટલે આ રીતે વક્તાના લક્ષણો છે એમ શ્રોતાના લક્ષણો છે. આ શ્લોકાત્મક જો હું કરતો જાય તો બહુ વાર લાગશે, હું તમને શોર્ટકટમાં સમજાવી દઉં. આ શ્રોતાઓના લક્ષણ છે, શ્રેષ્ઠ પ્રવર શ્રોતા જે છે એ ચાતક જેવો હોવો જોઈએ. પ્રવર શ્રેષ્ઠ શ્રોતા છે હંસ જેવો હોવો જોઈએ. પ્રવર શ્રોતા છે શુકદેવજી જેવો હોવો જોઈએ. અને શ્રેષ્ઠ જે શ્રોતા છે એ મીન એટલે માછલા જેવો હોવો જોઈએ. અને આ શ્રોતાની વ્યાખ્યા કરતા ચાતકમાં સૌથી મોટો ગુણ છે. આપણે કાલિયાનાથથી સ્વાગત કરશું. વ્યક્તિ પ્રશંસામાં માનતો નથી, પણ વ્યક્તિત્વની પ્રશંસાથી હું અલગ રહી શકું એમ પણ નથી. વ્યક્તિની પ્રશંસા કરવામાં માનતો નથી, પણ વ્યક્તિત્વની ઉદારતા આપવામાં પણ હું માનું છું. એટલે આટલા બધા બીજી સ્થિતિ હોવા છતાં પણ
મારા માનને ધ્યાનમાં રાખી અને બોમ્બે થી વાઇફ વાઇફ સત્કાર આવ્યા રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ પાઠક, એમ ઓળખાણ તો આપવાની જરૂર નથી, પણ એમ કહી શકું કે ભાઈ યોગેશભાઈ અમારા બ્રાહ્મણ નો હિરો છે ભાઈ, કારણ કે રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય, વેપારી વર્ગ સાથે જોડાયેલા હોય, બોમ્બે જેવા સિટી સાથે જોડાયેલા હોય, એને એવું થવું જોઈએ કે હું એકાદો નાનો એવો પ્લોટ લઈ લઉં બોમ્બેમાં, વિદેશમાં ધંધો કરી નાખું, ને આવા માણસને વિચાર આવે કે ચોરવાડમાં એક પણ મંદિર બાકી રહેવું ન જોઈએ, દરેક મંદિરના જીર્ણોદ્ધાર યોગેશભાઈ કરી રાખે. એક મહાદેવનું મંદિર બાકી નહીં, ખાલી મહાદેવનું મંદિર બાકી નહીં એમ કહી શકાય, અતિરુદ્રનો વિચાર પણ ન આવે. અને એ સમયે આવા આધુનિક સમયમાં આ જનરેશનના હિતરેતા જેમને અભિરુદ્ધ કરાયો અને સતત શિવનું સ્મરણ કરનારા છે એવા શિવ ઉપાસક યોગેશભાઈ નેતા પરિવાર સાથે છે. ઉપસ્થિત છે સત્યનારાયણ ભગવાનની કથામાં પહેલા દેવા માટે કહ્યું છે. સતાનંદનું ઉદાહરણ આવ્યું ત્યારે હું કહ્યું કે બ્રાહ્મણ કેવો હોવો જોઈએ, અને જે માણસ નિષ્ઠાથી કામ કરે, 200 રૂપિયાના પગારથી આજે રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હોય તો એ ફક્ત નિષ્ઠા એના જીવનમાં છે, એના જીવનમાં ભક્તિ છે. ભક્તિ ક્યાંથી ક્યાં પહોંચાડે, ચોરવાડથી લઈ અને વિદેશો સુધી પહોંચાડે, આ ભક્તિની તાકાત છે, આ સાધનાની તાકાત છે. એટલે કોઈ અતિશયોક્તિ માટે નહીં, પણ લોકોમાં દ્રષ્ટાંત બેસી રહે કે ભક્તિ કરવાથી શું મળે, આ વાર્તા નહીં, આ વાસ્તવિકતા છે. ચોરવાડથી કર્મકાંડ કરતા કરતા ચોરવાડમાં એક સામાન્ય કર્મકાંડ કરતો શક્તિના ઇન્દ્ર બોલતો મહારાજ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રિલાયન્સમાં બની જાય, જેને દુનિયા પરલો મૂકીને ત્યાં સુધી પહોંચવાની પ્રસિદ્ધિ આ વાસ્તવિકતા છે. એ કહી શકાય એના માતા પિતાએ એની નામસ્થળમાં ભક્તિનું સોપાન આવ્યું ને, ભક્તિના સોપાનના કારણે પહોંચી શકે, આ ભક્તિની તાકાત છે. અને એક વખત દ્વારિકાધીશને ખબર પડે કે ગીરનારની ગોદમાંથી અવાજ આવે છે, પાણીના નાસ્તા છે, ચાતક જેવો પ્રવર શ્રેષ્ઠ શ્રોતા ચાતક જેવો હોવો જોઈએ. ચાતક ફક્ત સ્વાતિ નક્ષત્રનું પાણી પીવે છે, ફક્ત કથા શ્રવણ કરે, એક જ ઉદ્દેશ્ય રાખે એવો ચાતક જેવો ભગવત નામ જ ગ્રહણ કરે, ભગવત કથા જ ગ્રહણ કરે, બાકી તો વક્તાને બીજું ઘણું બોલવું પડતું, પણ ચાતક હોય ને એ જેમ સ્વાતિનું પાણી લે ને એમ સાચો શ્રોતા ભગવત નામ અને ભગવતની કથા ગ્રહણ કરે. પછી હંસ હોય એનામાં ખીર અને નીરનો વિવેક હોય,
શું લેવું અને શું ન લેવું એ શ્રોતાનું શ્રેષ્ઠ લક્ષણ છે. અંશ જેવો અને શુકહ, શુકહ કે પોપટ, શ્રોતા પોપટ જેવો હોવો જોઈએ. પોપટ કેવું હોય, તમે રામ રામ બોલાવતી રામ રામ જ બોલે, પોતાનું કઈ ભેળવે નહીં. રાધેશ્યામ બોલાવતી રાધેશ્યામ જ બોલે, એમ શ્રોતા એવો હોવો જોઈએ અહીંયાથી સાંભળીને જેવો એ જ બોલે, પોતાનું ભેળવી જ ના બોલાવે. અને મેના હોય એટલે માછલી જેવો હોવો જોઈએ. માછલી જોજો તમે ક્યાંય સુની નહીં, એક પણ મચ્છું મારે નહીં. શ્રોતા તો બેઠો જ રહેવો જોઈએ, એક પણ મચ્છું મારે નહીં એમ નહીં. ઘી નહા માછલી જોઈને એક જ ટકે બેઠો રહે. આ શ્રેષ્ઠ શ્રોતાઓના લક્ષણ છે. અને પ્રવર એની સામે અવર શ્રોતા જુદા છે, નબળા શ્રોતા તમને કહેવાય. તો કે વૃતઃ, વૃત એટલે શિયાળ, ભસીને ભાગી જાય છે, બેસીને ભાગી જાય. નબળા શ્રોતાના લક્ષણ હું નહીં, સનત કુમારે કહે છે નારદજીવી. અને અહીંયા અહીંયા ભૃતઃ પછી ભૂરુંડ, ભૂરુંડ નામનું હિમાલયનું પક્ષી છે, લાલ ચાંચ વાળું હોય છે. એ બોલે રાખે, કોઈનું સાંભળે નહીં. એટલે કનિષ્ઠ શ્રોતા કોઈનું સાંભળે નહીં, આમ છે બોલે રાખે. અને પછી વૃષભ એટલે બળદ, બળદનું કામ કેવું હોય, બળદ છે બધું ખાય, એ દ્રાક્ષ પણ ખાય અને એની સાથે સાથે કાળી વેલ પણ ખાય. અને નબળો શ્રોતા બધું ગ્રહણ કરે. અને છેલ્લે આમ્રફળ એટલે આંબાનું, આંબાના ફળને છોડીને કડવો વેલો ખાય એને કહેવાય ઊંટ. નબળો શ્રોતા ઊંટ જેવો હોય, વૃષભ બળદ જેવો હોય, આ ભૂરુંડ નામના પક્ષી જેવો હોય જે હિમાલયમાં, અને શિયાળ જેવો હોય, આ એના લક્ષણો છે. અને છેલ્લે એનો નિયમ કીધો છે, તથા કેવી રીતે કરવી, યજમાનના નિયમો બતાવ્યા છે. મહેતા પરિવાર માટે સાંભળીને એમાં હું પણ આવી જાઉં. બ્રહ્મચર્યનું પાલન કરવું, એની સાથે સાથે પત્રાવળીમાં ભોજન કરવું, જમીન ઉપર સૂવું, રાખી ખોરાકનો ત્યાગ કરવો, આ બધા નિયમ ન પાડી શકે તો કઈ નહીં. ઘરેતક પાલન ખાલી ઘી પીને રહેવું, એના કરી શકે તયપ પાલન ખાલી દૂધ પીને રહેવું, અને એ ના કરી શકો તો ઉપવાસ રાખો ફલાહાર કરીને. પણ પછી ફલાહાર ફુલાહાર ન બની જાય, એ ધ્યાન રાખો. ફલાહારમાં એટલી બધી મોટી થાળી આવી જાય એ ફુલાહાર થવું જોઈએ. ત્યાં એક અભૂતમ ત્યાં એક ટાઈમ જમીને કરો, કારણ કે ભોજનંતુ વરમ મન્યે તથા શ્રવણ કારકમ, કથામાં વિઘ્નમાં આવવું જોઈએ એ રીતે ભોજન લેવું. અને છેલ્લે મંડપની ગોઠવણ કરવી, કેળના મંડપથી સુશોભિત કરવું, અને આ મંડપ ગોઠવી અને છેલ્લે આ કથાઓ સાંભળી ધનની ચિંતા નહીં કરવી, પુત્રની ચિંતા નહીં કરવી, કોઈ ચિંતા નહીં કરવી, અને મુક્ત થઈ આખી કથા શ્રવણ કરવી, કથામાં કીર્તન કરવું. અને છેલ્લે તમે કીર્તન કરો ને, હમણાં શ્રોતામાંથી ઉભા થઈ ગયા કીર્તન ચાલુ છે નહીં. કીર્તનની અસર શરીર ઉપર એવી પડે કે કીર્તન ઉલટું થઈ જાય, કીર્તન નર્તકી તમારા શરીર ઉપર અસર થવા માંડે. મેં એટલી બધી અસર થવા માંડે, મારે ચૈતન્ય મહાપ્રભુને યાદ કરવા પડશે. ચૈતન્ય મહાપ્રભુ સતત જપ કરે રાખતા, અને જે એનું આસન હતું ને સવારમાં નીચેવું પડતું, એટલા રડતા, એના શરીર ઉપર અસર થવા માંડતી. અને આ ભક્તિનો સિદ્ધાંત છે, દુનિયાને બતાવવા માટે નહીં પણ દ્વારકાધીશને બતાવવા માટે, કીર્તન સાથે નર્તક થવું જોઈએ, આખા તમારા શરીર ઉપર એના ભાવ આવે. છેલ્લા દિવસે હોમ કરવો, કદાચ હોમમાં પહોંચી ન શકો ને, તો હોમ પ્રમાણનું દ્રવ્ય બ્રાહ્મણ યજ્ઞ કરનારા બ્રાહ્મણને દક્ષિણામાં આપી દેવું, યજ્ઞ દ્રવ્ય આપી દેવું. તો છેલ્લે કહ્યું, દોષ શરણ માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, 18 શ્લોકોનું તારણ કરવું, એ માટે 5 બ્રાહ્મણોનું વર્ણન કરવું. આપણે 5 બ્રાહ્મણોનું વર્ણન પણ કરેલું છે. 18 શ્લોકોનું તારણ કે 16 ભગવદ વિદ્યાપીઠ, એની સાથે સાથે જેમણે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દેખા કાશીમાં અધ્યયન કરી ચૂકેલા બ્રાહ્મણો 18 શ્લોકોનું પારાયણ કરે છે. અને એ સમયે આ સત્યલોકમાં વૈકુંઠમાં કૈલાસમાં રસ્મથી આસક્ત પૃથ્વી રજૂ કરે છે. અને આ કથા જે ચાલુ હતી એ કથા દરમિયાન તત્કાલ ત્યાં બધા પહોંચી આવ્યા દેવતાઓને, સ્ફૂર્તિલા પ્રહલાદ હતા, અને કરતાલ લીધી, ઉદ્ધરે જાંજ લીધા, નારદે વીણામાં સ્વર્ગ જ્ઞાનમાં જાણકાર અર્જુને આલાપ છોડ્યો, ઇન્દ્રે મૃદંગ લીધું, સનત કુમારોએ જય હો નો નાદ કર્યો, અને સાક્ષાત સુખદેવજી નૃત્ય કરવા માંડી ગયા. જે એક સકારાત્મક વિચારવાળા, જે સગુણમાં માનનારાની એવા નિર્ગુણમાં નિષ્ઠા રાખનાર સુખદેવજી નૃત્ય કરવા માંડી ગયા, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કીર્તન કરવા માંડી ગયા. અને કીર્તનની શરૂઆત થઈને ભગવાન નારાયણ તો પ્રતિજ્ઞા કરી છે, કઈ જ્યાં જ્યાં મારું કીર્તન થશે ત્યાં હું આવીશ. અહીં દયાળુ દ્વારકા વાળા આવે એટલે ભગવાન આવી જ કરે.
અને કીર્તન ચાલુ થઈ બધા આવવા માંડી ગયા. અને એ સમયે ભગવાન નારાયણ પધાર્યા છે. નારાયણે પ્રતિજ્ઞા કરી છે, નાહં વસામિ વૈકુંઠે યોગિનાં હૃદયે ચ મદભક્તાય પ્રદાયતે તત્પ્રતિષ્ઠામિ નારદ. એ નારાયણ જ્યાં મારા ભક્તો ગાય છે ત્યાં હું સાક્ષાત હાજર જઉં છું એવા નારાયણ પણ પધારી ચૂક્યા છે. અને કીર્તન ચાલુ થયું પણ એ સમયે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે સૌને આદિ બધા ઋષિઓએ કે આ કથાઓ ક્યારે ક્યારે થઈ એ તો અમને સમજાવો. કહ્યું કલીના 30 વર્ષ વીતી ગયા ભગવાન સ્વધામ ગમન કર્યું કૃષ્ણએ. પછી ભાદરવા શુક્લ ભાદરવા સુદ નોમ કે પૂનમ સુખદેવે પરીક્ષિતને કથા સંભળાવી. 200 વર્ષ વીતી ગયા પછી અષાઢ સુદ નોમ ના દિવસે ગોકર્ણ મહારાજજીએ એના ગામનાને કથા સંભળાવી. પાછી બીજી કથા ગોકર્ણએ શ્રાવણ મહિનામાં નોમ થી પૂનમ સંભળાવી. અને છેલ્લે 230 વર્ષ પછી કારતક સુદ નોમ થી સનત કુમારે નારદજીને સંભળાવી છે. ભાગવત કથામાં બીજું કઈ થઈ ન શકે તો કઈ નહીં, પણ પરિક્રમા રોજ કરવી. આ બધા તીર્થો આવી ગયા છે, આ ગિરનાર ની યોજ છે. થઈ શકે તો રોજ 108 કરવી, ન થઈ શકે તો 7 દિવસની 108 કરવી. કદાચ એ પણ ન થઈ શકે તો તમારી જેટલી ઉંમર છે એટલી પ્રદક્ષિણા કરી નાખવી. જ્યાં ભાગવતજી આવે ત્યાં ઠાકોરજી સ્વયં આવે છે. પરમાત્મા બીજું કઈ નથી કરી શકતો, તારી પ્રદક્ષિણા કરી લઉં અને એવું મારા બધા પાપો દૂર કરજે. મારી અંદર મન શુદ્ધ રાખવું હોય તો આ એક જ ઉપાય છે. જેમ દૂધ બગડવા દેવું ન હોય ને, એ દૂધ બગડવા દેવું ન હોય તો ફ્રીજમાં રાખવું પડે ને, તમારું મન બગડવા દેવું ન હોય તો કથામાં રાખવું પડે. મન શુદ્ધ કરવા માટેનો બીજો કોઈ ઉપાય નથી. અને છેલ્લે તમને વેદાંતની દ્રષ્ટિમાં એક વાત કરી અને આ મહાત્મ્યને વિરામ આપ્યું. મહાત્મ્યને વિરામ આપીને સીધા પેલા સ્તંભમાં પ્રવેશ કર્યો છે. પેલો સ્તંભ, પેલો અધ્યાય અને પેલો શ્લોક, એમાં પરમાત્માની શું કૃપા છે. પરમાત્માની કોલે આપણે આવી જ ન શકીએ આ વસ્તુ પેલા શ્લોકમાં આપણે સમજવી છે. પણ અહીંયા છેલ્લી ફિલોસોફી કે કિમ કર્મા કિમ કર્મે કિ કવ્યો ત્યત્ર મોહિતાઃ. આખી દુનિયામાં અધૂરું છે. તાલીઓના નાદ સાથે આપણે સ્વાગત કરશું હસમુખ દાદા. ભાગવતના ખૂબ જ સારા વક્તા છે, માય મંદિરના અધ્યક્ષ છે અને કાશી જેવા ક્ષેત્રમાં આજે પણ દર શ્રાવણ માસમાં આવી અને જયારે વિદ્યાર્થીઓ હતા ત્યારથી લઈને આજ સુધી દરેક ભૂદેવોને જમાડવા આવે અને જયારે નાના હતા ત્યારથી આવીને દર વખતે શ્રાવણ મહિનામાં કાશીમાં આવે 5 દિવસ રોકાઈ ગયા. અને 5 દિવસ રોકાઈને વિદ્યાર્થીઓને કહે કે તમારે શું જમવું છે. એવી ઉંમર વાળા બંને પતિ પત્ની આવે, બંને પતિ પત્ની આવીને કાશીના વેદ ભણતા બ્રાહ્મણો જમાડે. એટલે અમારા પિતૃતુલ્ય છે, પિતા જેવો અમને કાશીમાં પ્રેમ આપ્યો અને 10 વર્ષ સુધી ત્યાં રહ્યા, પિતા જેવો પ્રેમ આપ્યો. અને જૂનાગઢ મળી ગયા અને એમને કીધું આવવાનું છે, એટલા ભાવને દઈને એ પણ બગાડ્યા છે. મહેતા પરિવાર તાલીઓના નાશ સાથે સ્વાગત કરે છે. આમાં તો એવું છે, આયોજક પણ હું છું, વક્તા પણ હું છું અને યજમાન પણ હું છું. એટલે મારે સ્વાભાવિક આ પણ બધું સાથે જ કરવું પડે. અહીંયા આ ફિલોસોફી છેલ્લી કે કિમ કર્મ કિમ કર્મે કિ કવ્યો ત્યત્ર મોહિતાઃ. કર્મ શું કરવું આમાંથી કોઈને ખબર નથી, મને ખબર નથી, આખી દુનિયામાં કોઈને ખબર નથી. કર્મ શું કરવું, કેવું કરવું, કર્મ કરવામાં પણ અડચણ છે. અને જ્ઞાન માર્ગ તો બહુ મોટો કઠિન છે. જ્ઞાન માર્ગ તો એકદમ ખાંડાની ધાર છે. આ દેહમાં આપણે જઈ જ ન શકીએ, એક જ આપણી પાસે આધાર છે અને એ આધાર છે ભક્તિ. ભક્તિનો માર્ગ સરળ છે અને આ ભક્તિના માર્ગનું અનુસંધાન કરતું અને તમારા મર્દનને દૂર કરતું જો કોઈ શાસ્ત્ર હોય તો આ ભાગવતજી છે. અને ભાગવતજીમાં આવી રીતના આ નિયમો બધા પાડી અને આવી રીતના વ્રત કરી સત્તા વિધિનો આખો મહાત્મ્ય જેવું અર્પણ કરી. પહેલો સ્કંધ, પહેલો શ્લોક અને એનું પેલું વહેલો મંત્ર અહીંયાથી હું ગૌડાવું છું આપને. આપણે આ બધો મંત્ર ગાશું અને પછી આનું વિજય કરશું. પરમાત્માની માયા પૂરી છે સમજશું. Yeah.
બ્રહ્મ જિજ્ઞાસા પછી જો કોઈ પ્રશ્ન હોય તો બીજો છે આ જન્માદ્યસ્ય યતઃ. ત્રણ શબ્દો મળેલા, જન્મ આદિ યસ્ય યતઃ. આ કહેવા માંગે છે કે હિરણ્ય ગર્ભ, આદિ હિરણ્ય ગર્ભ, બ્રહ્માજીને વેદનું જ્ઞાન જેને પ્રદાન કર્યું એવા હિરણ્ય ગર્ભે સંકલ્પ માત્રથી જ્ઞાનના સંબંધમાં એવું બધું ઊભું કર્યું કે મોહિયંતી યત્સૂરયઃ, એ દેવતાઓ મોહિત થઈ જાય છે એવી ભગવાનની આ સૃષ્ટિનું વર્ણન છે. આને અધિકાર લીલા કહેવામાં આવે છે. પહેલો સ્તંભ એટલે અધિકાર લીલા. આ શું છે એમ નહીં, આમાં શું છે, કથા શું છે નહીં, કથામાં શું છે. જન્માદ્યસ્યનો એકદમ સાદો અર્થ, હું ફિલોસોફિકલ પણ મારે તાળામાં કથા કરવી છે ત્યારે આનો સંપૂર્ણ મારે મને કહે છે કે મહાદેવભાઈ તમે જન્માદ્યસ્ય ગામડા લોકોને સમજાવો, ફિલોસોફિકલ રીતે તમે કહો તો હું સમજાવું, પણ આજે નહીં, પણ મારે તાળાની કથામાં જન્માદ્યસ્ય શું છે. પણ સામાન્ય રીતે સમજીએ તો અહીંયા જન્માદ્યસ્યનો એક જ અર્થ કરી શકીએ, જેમાંથી જગત આખું જન્મે, જેમાંથી જન્મે, જેમાંથી જગત જીવે અને જેમાં આખું જગત જાય એવા તત્વને કહેવાય જન્માદ્યસ્ય. જેમાંથી આખું જગત જન્મે, જેમાંથી આખું જગત જીવે અને જેમાં આખું જગત જાય એને જન્માદ્યસ્ય કહેવાય. અને આ બ્રહ્માંડ છે ને, 14 બ્રહ્માંડ, 14 લોકોનું એક બ્રહ્માંડ બને એવા તો કરોડો બ્રહ્માંડ છે. તમે ને હું ભૂલોકમાં છે, આપણાથી ઉચ્ચ કોટીના લોકો છે ભૂવલોકમાં છે, આપણાથી ઊંચા દેવતના લોકો સ્વર્ગલોકમાં છે, સ્વર્ગલોકમાં, સૌથી ઊંચા લોકમાં નારાયણ પોતે રહે છે એટલે એને સત્ય લોક કહેવાય, એમાં નારાયણ રહે એટલે એને સત્ય નારાયણ કહેવામાં આવે છે. ચલે અટલ વિકલ સુતલ તલાવલ મહાપ્રસાદ પાતાલ, એ 7 તળ નીચે છે. આ 14 લોક એકત્રિત થાય એનું એક બ્રહ્માંડ બને, આવા તો કરોડો બ્રહ્માંડ છે. અને આ બ્રહ્માંડ જગતથી બને, જીવથી બને અને જગદીશથી બને. આ 3 ન હોય તો બ્રહ્માંડ પણ બને નહીં. જગદીશની જરૂરિયાત છે એટલી જીવની પણ જરૂરિયાત છે. ખાલી જગદીશ અને જગત પણ કંઈ કરી શકતા નથી એવું બ્રહ્માંડ બને છે. અને આ બ્રહ્માંડ જગત જીવ અને જગદીશથી બને છે એટલે આ જન્માદ્યસ્યનો એટલો જ અર્થ આપણે કરી શકીએ, જ્યાંથી આવ્યા ત્યાં જવાનું છે. અને એ જવા માટે હંમેશા બધા એના મૂળ તરફ જ ગતિ કરે. તમે બીજ વાવો, એમાંથી મૂળ થાય, મૂળમાંથી ફળ થાય, ફળમાંથી દાળ થાય, દાળમાં પાછા ફળ આવે, એમાં પાછા બીજ થાય, બીજ પાછા નીચે આવે, પાછા ફળમાં, આ રૂપાંતરિત થતું જ રહે છે. આ ક્રિયાને જન્માદ્યસ્ય યતઃ પરમાત્મા કહેવા માંગે છે કે હંમેશા બધાની ગતિ મૂળ તરફ જ હોય. પાણી છે ને એનું મૂળ સમુદ્ર છે, પાણી આમ ઉપર પધરાવો પણ નીચે જ જશે, કારણ કે સમુદ્ર સૌથી નીચે છે. આપણે જોયું હોય રિલેશન ઉપર સમુદ્ર સપાટીથી એટલું ઉપર, કારણ કે નીચામાં નીચું લેવલ સમુદ્રની સપાટી છે. સમુદ્રની સપાટી નીચું છે એટલે પાણી હંમેશા નીચે જ જશે અને અગ્નિ ગમે એટલી નીચે નાખશો ને ઉપર જ જશે, કારણ કે એનું મૂળ સૂર્ય છે એટલે ઉપર જશે. અને આ રીતે હંમેશા પોતાના મૂળ તરફ બધી ગતિ હોય છે. એટલે આપણું સાચું ઘર આ નહીં, પરમાત્માનું છે. તમને ને મને શાંતિ મળવાની જ નથી, કારણ કે ઘેરે જાય પછી શાંતિ મળે. આપણા બધાનું સાચું ઘર પરમાત્માનું ઘર છે. પ્રસંગ પૂરતી વાસણ જો લઈ આવીએ આપણે,
ને પાછા સાફ કરીને એમાં દેવું ને તો બીજી વખત વાસણ ન આપે. જો આ સાફ નહીં કરીએ ને તો બીજી વખત મનુષ્ય યોગ નહીં મળે. સાફ થવા માટે કથા છે. સાત દિવસમાં સાફ થઈ જશું થઈ જશું. વંશીધર ભટ્ટ નામના વિદ્વાને શતાર્થ શું અર્થ કહેવાશે? ખાલી આ એક શ્લોક ના શું અર્થ? અને કહી શકાય અમારા પૂજ્ય બ્રહ્મલિંગ કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજી આ શ્લોક ઉપર 21 અર્થો લેતા છે. 21 ટીકો પેટા ટીકો પેટ ભાગવતજી ની રચના કરી છે. અને એમ કહી શકાય કે ભગવાનની આ માયા કેવી છે? ભગવાને બ્રહ્મ હૃદય આવી કરે મોહિયંતી સૂરય. અરે દેવતાઓ મોહિત થઈ જાય ભગવાનની એટલી માયા છે. તમારી મારી બુદ્ધિ તો પહોંચી જ ન શકે એટલી પરમાત્માએ સૃષ્ટિ કેવી બનાવી? તો કે હોઠ થી પાણી પીવે ને જેટલા પ્રાણીઓ એ બધા શાકાહારી છે. હોઠ થી પાણી પી ગઈ શાકાહારી અને જે જીભ થી પાણી પી ગઈ માંસાહારી છે. ભગવાને આ રચના જ બતાવી દીધી છે. અને એની સાથે આપણે જ એક એવા છીએ કે આપણે પીએ છીએ પાણી હોઠ થી, પણ ક્યારેક ચિકન તંદુરી ખાઈ લઈએ છીએ. ભગવાનની કેવો તો ફોટા પાડવામાં આપણે જેવા છે. પછી પ્રાણીઓની વ્યવસ્થા તો જો કરી, 18 વર્ષ સુધી લંબાઈ વધે અને 18 વર્ષ પછી લંબાઈ ઓટોમેટિક અટકી જાય. 18 વર્ષ સુધી લંબાઈ વધારનારો કોણ અને 18 વર્ષ પછી આ લંબાઈ રોકનારો કોણ? 18 વર્ષ પછી લંબાઈ આમ વધે પણ આમ તો વધી જ ન શકે. આ પરમાત્માની માયા છે. ભગવાનની આ સૃષ્ટિ એવી બનાવી છે. કેવી સૃષ્ટિ ભગવાને બનાવી છે? કવિઓ કહે છે, સૃષ્ટિ બીજું ચકલીના બચ્ચાને કાંચ આવે અને હાથમાં નખ આવે
માના પેટમાં જો એ ઈંડા નો એને બચ્ચા તરીકે જન્મ લઈ નખ મારી દે તો ચાંચ મારી દે, માનું પેટ ફાટી જાય, માનું પેટ ફાટી જાય તો માં મરી જાય, માં મરી જાય તો બાળક પણ મરી જાય, એટલે ભગવાને ઈંડા બનાવ્યા છે. બીજું, એને જરા યુદ્ધ બનાવવામાં આવ્યા હોત તો એની માં એને ચાંચીને જ્વર દૂર કરે તો ચાંચ લાગી જાય નાના બાળકને, કે નખ લાગી તો બાળક મરી જાય, એટલે ઈંડામાં એને બનાવવામાં આવ્યા છે. એનાથી પણ બીજું કે આ ઈંડાની આ સૃષ્ટિ છે એના બચાવ માટે છે, ભગવાનને બચાવનું બહુ ધ્યાન રાખ્યું છે. તમે જોજો ક્યારેક કોઈ હરણી કે ઝીરા પેલા બચ્ચાને જન્મ આપે, હરણી જન્મ આપે એટલે પાંચ મિનિટમાં એ હરણી કે ઝીરા પાટું મારે બચ્ચાને, એના દીકરાને પાટું મારીને ઉભો કરી દે અને દોડતો કરી દે, એ પાંચ જ મિનિટમાં ઉભું થઈ અને મિંદડાના બચ્ચા બે બે દિવસ સુધી આંખ ન ખોલે, પરમાત્માને ખબર છે કે હરણીને ઊંધી નહીં કરવું ને તો હમણાં પીઢીનો કોળિયો બની જશે, એટલે ભગવાને વ્યવસ્થા કરી હરણીને દોડતી કરતા અને આને પાંચ માસ સુધી આંખ નહીં ખોલતા. આ પરમાત્માની વ્યવસ્થા, અંદર સૃષ્ટિ બનાવી, જળાયુ બનાવી, પછી ઊંધી બીજ વૃક્ષો બનાવ્યા, જમીન ફાડીને બહાર નીકળે અને એક સૃષ્ટિ બનાવી શ્રેયબદ્ધ પર સેવા માપી છે, નીકળે પરસેવો અને એમાંથી ટોલા અને લીખો ને થાય છે, પરસેવો માપી થાય છે. અને આ પરસેવાની સૃષ્ટિ બનાવી, ભગવાને આ સૃષ્ટિ બનાવી એની પાછળનું કારણ છે કે મારા બધા મને મળી શકે એના માટે સૃષ્ટિ બનાવી છે. કેવી સૃષ્ટિ બનાવી છે? તમે કીડીના કોઈ દિવસ જોયા હાટકા? કીડીની અંદર એનું આપેલું કેવું હશે? સાત દિવસ સુધીની જે મહેનત થી ઓળખવા માટે વિચારવા, પરમાત્મા એ જેના કાન બહાર હોય ને એ સીધા બચ્ચાને ઘણી વાર થાય, જેના કાન અંદર હોય ને એના આ વ્યવસ્થા કરી છે. અને પરમાત્માની માયા તો જુઓ, ભગવાન ચાર પ્રકારની દીક્ષા આપનારે છે. માં ચાર પ્રકારની દીક્ષા આપનારી હોય છે, એમાં પેલી દીક્ષા શબ્દ દીક્ષા, સ્પર્શ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા અને સ્મૃતિ દીક્ષા. આ દીક્ષાના ચાર પ્રકારો છે. એમાં પેલી દીક્ષા જેને કહેવાય સ્પર્શ દીક્ષા, મરઘી ઈંડા ઉપર બેસે અને ખાલી માનો સ્પર્શ થાય ને તો ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી જાય, આને કહેવાય સ્પર્શ દીક્ષા. માનો સ્પર્શ થાય ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી જાય. અને બીજી દીક્ષા ટીચોડી, એનાથી એક સ્ટેપ ઉપર ટીચોડી અડે પણ નહીં, ટીચોડી આકાશમાં ઉડે, અવાજ કરે ને એનો અવાજનો શબ્દ નીચે પડે અને ઈંડામાં સ્પર્શ થાય, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી જાય, જેને કહેવાય શબ્દ દીક્ષા. એનાથી ત્રીજું સ્ટેપ એનાથી ઉપર, માછલી છે એ અડે પણ નહીં અને બોલે પણ નહીં, માછલી ખાલી દ્રષ્ટિ કરે ને તો ઈંડામાંથી બચ્ચા ઉભા નીકળી જાય અને દ્રષ્ટિ દીક્ષા કહેવાય. અને ચોથી દીક્ષા કાચબી, જેને કહેવાય સ્મૃતિ દીક્ષા. કાચબી સમુદ્રમાંથી બહાર આવે, રેતી ખોદે, ઈંડા મૂકે, રેતીને ઢાંકી દે, અંદર જતી રહે, ત્યાં જઈને ખાલી સ્મૃતિ કરે મારા ઈંડા, તો આ ઈંડામાંથી બચ્ચા બહાર નીકળી જાય ને એને માને મળવા માટે એ પહોંચી જાય અંદર. આ છે માની શક્તિ. અને માની શક્તિ ની વાત કરી ત્યાં માતાજી પણ હાજર થઈ ગયા. જે દેવલ માં પણ આવ્યા છે કે તાલીઓના નાચ સાથે એનું સ્વાગત કરશો. જીવ સૃષ્ટિ સારા જન્મ
સામાન્યમાં દ્રષ્ટિ કરે, એક સામાન્યમાં સ્પર્શ કરે, એક સામાન્યમાં શબ્દ આપે, એક સામાન્યમાં સ્મૃતિ કરે, તો એટલું થઈ શકે કે મા અંબાની ગોદમાં આવ્યા છે. આ માની કૃપા મળે તો શું ના થાય. દીકરો ગમે એટલો તોફાની થઈ જાય ને, કોઈ થી માને નહીં, પણ મા ખોળામાં બેસાડી દે, શાંત થઈ જાય. હે મા અંબા, અમે અમારા પિતૃને તમારા ખોળામાં બેસાડીએ છીએ, અમારા પિતૃને શાંતિ મળે. માનું સ્મરણ જીવનમાં આવી ગયા. એટલે મા આ પરમાત્માની માયા છે, આ પરમાત્માની કૃપા છે. આવું જગત બનાવું બહુ એક સામાન્ય મા માટે હાથ કરી દે બહુ જૂની વાત છે, પણ મારી ઉપસ્થિતિ છે કે મને વાત કરતા આનંદ પાસે કોઈ નાનકડો એવો દીકરો, એની મા ગુજરી ગઈ. એની મા ગુજરી ગઈ, એના પિતાજીએ નવા લગ્ન કર્યા કે આ દીકરાને એની માનો સંસ્કાર કે માનો પ્રેમ મળે. મા વિના દીકરો બહુ સંસ્કારી હોય ના શકે. અને એ નવા લગ્ન કર્યા, નવી માને એવું થયું કે મારી ના સંતાન આવશે એનું શું થશે. મારી ના જે સંતાન આવશે એ સંતાન આ તો ભાગ પડાવનારો બનશે અને મારી ના એને કાગળ ખગડાવ્યા, તાસ ખગડાવ્યા, એને જન્માનું વાતે નહીં ત્રાસ કર્યો. એ 5 વર્ષનો દીકરો 2 વર્ષના મરી જવો જોઈએ કે બુગડો થવો જોઈએ, એની જગ્યાએ અઠો ગઠો થઈ ગયો. અને વિચાર એવું કે આમ કેમ થયું. એની માએ ઝઘડો કર્યો એના પતિ સાથે કે તમે 5 વાગે નોકરીમાંથી આવીને એને રૂમમાં લઈ જાઓ, ખવડાવો તો વિટામિનની ગોળી કેમ કેમ, કે ભાઈ કઈ નથી ખવડાવતો, એકલા કેમ લઈ જાઓ. એનું ફેસ બેસી શકે ને એટલે છેલ્લે એક દિવસ અંદર ગયા ને એને વેન્ટિલેશન ઉભું કરીને જોયું, મને દુઃખ થાય છે અશોક દાદા કે લોકો વેન્ટિલેશન શબ્દ યાદ રાખે પણ એનું ગુજરાતી શબ્દ શું થાય કોઈને ખબર નથી. કાચની બારી વેન્ટિલેશનને ગુજરાતીમાં કમલદાની કહેવામાં આવે છે. એ બાકડો રાખીને ઉપર વેન્ટિલેશનમાંથી એને જોયું કમલદાનીમાંથી, એના બાપે કબાટ ખોલ્યો, એમાંથી નાનું એવું ખાનું થયું, એમાંથી ધુમાલ કાઢ્યો, એના દીકરાની પીઠ ઉપર ખેડીને દીધું, તારી નવીમાં ત્રાસ આપે તો સહન કરી લેજે. આ તારી જે માં મરી ગઈ ને તારી જન્મદાત્રી, એ હાથમાં રૂમાલ રાખતી એ તો નથી, પણ એનો રૂમાલ છે, દીકરા સહન કરી લેજે, દીકરા સહન કરી લેજે. એમ રાખીને રૂમાલ પાછો રાખી દીધો. નવી માને ખબર પડી કે રૂમાલમાં કંઈક છે. છોકરો ભણવા ગયો, એનો પતિ નોકરીએ ગયો ને, રૂમાલ કાઢીને એને ચીલામાં સળગાવી દીધો. અઠવાડિયું થયું, દીકરો બીમાર પડ્યો, હોસ્પિટલમાં બાટલાઓ ચઢાવવા પડ્યા અને મરવા જેવો થઈ ગયો. મારો કહેવાનો ભાવ એટલો જ છે, મરેલી માના હાથનો રૂમાલ ફરે તો દીકરો તાજો માજો રે, ના અંબાનો હાથ ફરે તો શું ન થાય. આ નેતા પરિવાર ઉપર અંબાનો હાથ ફરવા માંગે છે એટલે 7 દિવસ તમને ગિરનારમાં બોલાવ્યા છે. બાકી કથા તો ગમે ત્યાં થઈ શકતી હતી, પણ મા અંબાએ તમને હાથ ફરવા માટે બોલાવ્યો. અને ચોક્કસ એવું કહી શકીએ, અમારા પૂર્વજોમાં અમારી કોઈ નાના પુણ્ય એવા હશે કે અમે કથાઓ સુધી, મારી નાના પુણ્ય તો છે જ કે હું યાદપીઠ ઉપર બેસી શકો, પણ અમારા પૂર્વજોની ભાવના પણ અમારી માતૃત્વ શક્તિના એવા કોઈ ગુણો હશે કે અંબાના સાનિધ્યમ બેસાડવા. આ જગ્યા બીજી કોઈ નહીં, પણ જોઈએ ને દેવી ભાગવત અનુસાર મા જગદંબાનું અહીંયા પેટ પડ્યું છે. પૂજ્ય મોરારી બાપુને મેં એક વખત કહ્યું કે બાપુ તમને એવું લાગે છે બાપુ કે આ કાઠિયાવાડ નહીં ગાઠિયાવાડ છે. મને સમજાતું નથી બાપુ, એવું કહ્યું કે અહીં બધા બાજરાનો રોટલો થાય, અહીં બધા રીંગણાનું શાક થાય. 12 મહિના બાજરાનો રોટલો ગરમ પડે અને ઓળો રીંગણા પણ ગરમમાં ગરમ થાય, અહીંના લોકોને પચે તેમ બીજા કોઈ ખાય તો પેટ ફાટી જાય. મેં કીધું આનું એક જ કારણ છે કે મા મારી જગદંબાનું પેટ અહીંયા પડ્યું છે ગિરનાર ઉપર. અહીં બધાને ખાલી ગાંઠિયાની કાકરા પણ પચી જાય, જગદંબાનું ત્યાં પેટ પડ્યું છે. એવી આ પવિત્ર ભૂમિ છે. અહીં કોઈને એક કણ ખવડાવશો ને તો એક મન જેવું મળશે, એવી આ પવિત્ર ભૂમિ છે. અહીંનો દરેક શંકર શંકર છે, સિદ્ધ 84 છે. આખા જોગણી ડુંગર તો જોગણીથી ભરેલો છે, સામે દાતાર છે, અહીંયા દત્ત છે, અહીંયા દરેક તીર્થો છે. હું એવું માનું કે સૌરાષ્ટ્રનું જો કોઈ હૃદય હોય ને, એ સૌરાષ્ટ્રનું હૃદય રાજકોટ નહીં પણ જૂનાગઢનો ગરબી ગિરનાર છે. આમ તો નાર શબ્દ છે ને સંસ્કૃતમાં, નાર શબ્દ સ્ત્રી માટે વપરાયો છે. નાર એટલે શું, આપણે આ કેવી નામ છે,
ગુજરાતમાં બોલે ને સ્ત્રી માટે વપરાણો છે, અને એમ કહી શકાય આ ગિરનાર છે ને આ ગીરની નાર છે, અંબા એટલે ગિરનાર કહેવાનો છે, આ ગીરની નાર છે, ગીરની શક્તિ છે. અને અહીંયા મારે ભૈરવની વાત કરી છે, વક્રતુંડ ભૈરવ પણ બિરાજે છે, અને અહીંની શક્તિઓ છે, અહીંની શક્તિઓને મેળવવા માટેના સોર્સ છે. અને આ 7 દિવસ નેતા પરિવારને તો બોલાવ્યો, એવા નેતા પરિવારે તમને બોલાવ્યા છે ને, આ નેતા પરિવારનું આમંત્રણ નથી, દત્ત મહારાજે બોલાવ્યા છે તમને, ગિરનારીએ બોલાવ્યા છે. અને મારી કરબદ્ધ પ્રાર્થના છે તમારા બધા કામો છોડી અને પ્લીઝ અમારા નિમંત્રણને માન રાખી 7 દિવસ તમે આવો, અમને એમ લાગે તમે અમારા છો અને અમે તમારા છીએ. તમે તમારો આવો અમૂલ્ય સમય લઈને પધારો છો ત્યારે અમને ચોક્કસ થાય કે આ બધા અમારા કારણે નહીં, ગિરનારી મહારાજના કારણે થાય છે. આવી સૃષ્ટિ પરમાત્મા બનાવી, અને છેલ્લે મોહિયંતિ સૂરય, બધા એમાં મોહિત થઈ જાય છે. કારણ કે આ ફેફસા છે ને એ હાડકા પણ નથી, ડોક્ટરને પૂછવા ફેફસા છે એ માંસનો લોચો પણ નથી, આ ફેફસા છે એ સ્નાયુઓ પણ નથી, સંકોચ અને વિકાસ થાય એવો પંજ છે, અને એ ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. આવી વ્યવસ્થા ફક્ત ને ફક્ત પરમાત્માએ કરી. આ કાર્બન ડાયોક્સાઇડ નીકળી એ પણ વૃક્ષો માટે જીવન બની જાય. આવી રચના કરનારો પરમાત્મા જન્મ સત્યમ પરમ ધીમહી, છેલ્લે એવા સત્યને એવા પરમ સત્યને આવું કરનાર છે એવા પરમ સત્યને અમે નમસ્કાર કરીએ છીએ. અને આખી દુનિયામાં તમે પૈસા વાળા હોય, પ્રતિષ્ઠા વાળા હોય, બધું હોય, પણ તમે વિચારજો 5 લોકો તમને પૂછીને કરતા હોય પણ ખૂણામાં બેસીને વિચાર કરજો તમે કેટલું સત્ય બોલો, તમે કેટલા સત્ય છો. સત્ય જુઓ, ભાગવતજીની શરૂઆત સત્યમ પરમ ધીમહી થી છે. છેલ્લો શ્લોક પણ સત્યમ પરમ ધીમહી છે, અને વચ્ચે પણ સત્ય રતમ સત્ય પરમ થી સત્યમ. આપણે જે લોકો ભણતા હોય એને ખબર છે, જેનો ઉપક્રમ સત્યથી ચાલુ થાય, જેનો ઉપસંહાર સત્યથી પૂર્ણ થાય, તો એનો વિષય હંમેશા સત્ય છે. અને આખું ભાગવતજી તે કૃષ્ણની કથા નહીં, સત્યની કથા છે. કૃષ્ણ વિશે તો એવા માટે લખવામાં આવ્યું કે કૃષ્ણ સત્યનો માર્ગ હતા, કૃષ્ણ સ્વયં સત્ય હતા. એટલે લોકોએ તુલસીદાસજીને પૂછ્યું કે ધર્મ કોને કહે, ધર્મની વ્યાખ્યા, ધર્મ એટલે શું? તુલસીદાસ એક જ સેકન્ડમાં એક જ વાક્યમાં રામચરિત માનસ માં સમજાવ્યું, ધર્મ આપણા શાસ્ત્રોમાં સત્ય તમે ને હું કેને સમજીએ છીએ, ઘરના ઘર મહદ દાદા ફરિયામાં નર છોકરા લાઈન સર, આ બધું અમારું એટલું સત્ય, આ સીમિત છે. સાચું સત્ય પરમાત્મા છે. સાધનાની છેલ્લી સ્થિતિ એટલે ધ્યાન, એવા સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. સાધનાની છેલ્લી સ્થિતિ આવે છે. મને ક્યારેક ક્યારેક કોઈ કહેતા હોય કે હું એટલા સમયમાં ધ્યાન લગાવી દઉં, 6 મહિનાનો કોર્સ કરું ધ્યાન લાગી જાય, તો મને કહેવાની ઈચ્છા થાય અષ્ટાંગ યોગ વાંચો તો ખબર પડે ધ્યાન છેલ્લી સ્થિતિ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણાનું છેલ્લે ધ્યાન આવે. તમે પેલા તો યમ જ આપણે પાડી ન શકીએ. યમમાં સત્ય બોલવું, અહિંસા, અપરિગ્રહ, સંતોષ, ઈશ્વર પરિધાન, આવા 12 પ્રકાશના છે યમ, નિયમો એટલા છે, પાડી જ ન શકીએ. આ બધામાં ધ્યાનમાં કેન્દ્રિત ન થવું તો ભાગવતજીએ સસ્તો રસ્તો બતાવ્યો. આવો કહેલો, અને જેટલો સમય તમે નિર્વિકાર રહી શકો એટલા સમય સુધી તમે સમાધિમાં છો. નિર્વિકાર જેટલા સમય રહ્યો ત્યાં સુધી તમે સમાધિમાં છો, વિનોબા ભાવેનો આ જવાબ છે.
નિર્વિકારી લેવા માટે તમારે ક્યાંક જણસ લેવું પડે અને કથા જેવું સાધન છે તમને તલ્લીનતા સાથે જોઈ લાગે છે. અને આવી રીતે કથા છે ને એ ખુલ્લી આંખે ધ્યાન છે. પછી આંખમાં ધ્યાન કરવું તો આંખ બંધ કરવી પડે, પણ ખુલ્લી આંખે ધ્યાન ભરવું એ ગોપીકા શીખવાય. કારણ કે શબ્દ સૌથી મહાન, શબ્દ કરતા શબ્દનો અર્થ એનાથી મહાન, અર્થ કરતા અર્થથી નિષ્પન્ન થતું જ્ઞાન એનાથી પણ મહત્વ, અને જ્ઞાન કરતા પણ જ્ઞાનનું ધ્યાન એનાથી પણ વિશેષ મહત્વ. આ જ્ઞાનનું ધ્યાન મેળવવું હોય તો આંખ બંધ કરીને તમે મને બેસી જ નહીં શકીએ, ક્યારેક ધ્યાનમાં તો બેસજો. આ દુનિયામાં આપણે આહારો એવા લીધા છે ને, ગમે તે પીઝા ને પાઉભાજી ને આ બધા લીધા છે, પાણીપુરી ને, એમાં ધ્યાન લાગે જ નહીં. આહાર મારે તમને ચરિત્ર કેવું છે કપિલ ગીતામાં, કે આહાર કેવો લેવો, કેમ લેવો ને કેવી રીતે એનું ધ્યાન પડે છે. જેવા તેવા ખોરાક ખાવ, અધ્યાત્મમાં દુનિયામાં પગ મૂકવો હોય ને તો પેલા બજારનું જમવાનું છોડવું પડે. એ જ અધ્યાત્મની દુનિયામાં સફળ થઈ શકે, બાકી ન સફળ થઈ શકે. ધ્યાન શું? ઈશ્વર પણ ધ્યાન શું? તમે કઈ ના કરી શકો. આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ. આહારની શુદ્ધિ હોય તો સત્વની શુદ્ધિ થાય, અને સત્વની શુદ્ધિ હોય તો બધું મળે. એટલે સત્વની શુદ્ધિ આપણે કહીએ છીએ ને, મને યાદ આવે કે એનો અધિકારી છે એને ખવડાવી ગયો. આપણે શબ્દો વાપરીએ પૈસા ખવડાવી ગયો, ખરેખર પૈસા ખાતા નથી, પણ ખવડાવવાની એના માટે વાત કરીએ કે નબળું ખાવાથી એની સત્વ શુદ્ધિ જતી રહે, અને આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ જતી રહે. એટલે ઈ ખાઈ લે, અને ઈ ખાય તો તમારું કામ થાય, ઈ ખાય તો તમારું કામ થાય. એટલે ખવડાવવાનો શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે. એટલે અહીંયા ગોપીઓની ખુલ્લી આંખે ધ્યાન રાખ્યું છે. એટલે તો બિલ્વ મંગલ આચાર્ય કહે છે, વિક્રે પિતામાં શિવ ગોપકન્યા મુરારી પાદાર ચિકચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહ વશાદ ગોચર ગોવિંદ દામોદર માધવીથી. એક કોઈ ગોવિંદ્યો દામોદર્યો માધવ્યો કોઈ કે શું વેચો છો, પછી યાદ આવ્યો ગઈ વેચવાની છે. વિક્રેતું કામાં વેચવાવાળી કિલગો પતંગ્યા કોઈ ગોપીઓ, એ મુરારીના પગમાં એટલું બધું ચિંતન લાગી ગયું કે એને સતત દહીં વેચવા સમયે પણ સ્થાનો યાદ આવી કેટલું લાગી ગયું હશે. અને લગાવવા માટે એક જ શબ્દ કાપી છે શિવાજી મહારાજના ગુરુજી, એક શબ્દ રામદાસજીને લાગી ગયો. એ સમયે ગોરબાબા લગ્ન સમયે બ્રાહ્મણનો દીકરો, એકનો એક દીકરો, લગ્ન સમયે માતા પિતા મરવા પહેલા લગ્ન તો કરી લે. લગ્નના મંડપમાં આવ્યા ગોરબાપાએ જોરદાર કહેવા નહીં, આપણે બધા પણ સાંભળીએ. અને એ સમયે એને સંસ્કૃતમાં પેલા બોલવામાં આવતું, અને આજે પણ આપણે બોલીએ છીએ ને કે ભાઈ લગ્ન પડી સાવધાન, આ સાવધાન, આ સાવધાન, મંગળ દીપક સાવધાન, સાવધાન 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 કરીને પેલા સંસ્કૃતમાં બોલવા. સમય વર્તતે સમય વર્તતે, એ ગુજરાતી માં આવી ગયું. સમય વર્તે, વર્તે નહી વર્તતે, વર્તતે એટલે સંસ્કૃતમાં છે. સમય છે સાવધાન થવાનું. આપણે 500 વખત ચાલ્યું તો કોઈ દિવસ સાવધાન ન થયા. આ જટાડિયા શિવાજીના ગુરુજી, અને એવું લાગી ગયું આ શિવાજીના ગુરુજીને એટલે સમર્થ રામદાસે સાધના કરીને ભગવતી પાસેથી તલવાર મેળવી, ને એ શિવાજીએ મોગલોથી તમને મને મુક્ત કર્યા છે. એની પાછળ પણ સાવધાની છે, સાવધાનની જરૂરિયાત છે. સાવધાનીથી ભાગી રહ્યા, આખું વિજ્ઞાન એમ કહી કે આખું જગત વિસ્ફોટથી બન્યું, વિસ્ફોટથી બન્યું, પણ એમ કહી શકાય જગત વિસ્ફોટથી ન બને, બિગ બેંગ પદ્ધતિથી ન બને, આ જગત મારા પરમ કૃપાળુ પરમાત્માના સામર્થ્યથી બને છે. બાકી જગત બનાવવું અઘરું છે, ખાલી એક મકાન તો બનાવી લો. આ પરમાત્માની આ શક્તિ છે, પરમાત્માની આ તાકાત છે. આ રીતે એવા સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. ને પછી આગળ જતા તમારો નિષ્કપટ ધર્મ નિગમ કલ્પતરો, આ શ્લોકોનું વિવરણ છે. પણ સીધા આપણે 6 પ્રશ્નોમાં પહોંચી જઈએ. સહસ્ર સંમત હજારો વર્ષ સુધી યજ્ઞ કરવામાં આવ્યો, 1000 વર્ષ સુધી 88000 ઋષિઓ બેઠા હતા. અને આજે હું ચોખ્ખો જ કરી દઉં, 88000 ઋષિઓમાં 66000 પુરુષો હતા, 22000 સ્ત્રીઓ હતી. કદાચ આવો યજ્ઞ થાય તો અત્યારે 66000 બહેનો હોય, કારણ કે અત્યારે બહેનો સૌથી વધારે કથામાં સત્સંગમાં હોય છે. અને એમાંથી સૌનક નામના ઋષિ ઉભા થયા, અને રોમ હર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને પ્રશ્ન કર્યો છે કે હું તમને એક પ્રશ્ન કર્યો. એમ કરીને જે 6 પ્રશ્નો પૂછ્યા એમાં આખું ભાગવત વિવરણ થઈ ગયું. આ 6 પ્રશ્નો, આ 6 પ્રશ્નો ઉપર આવીને પ્રશ્નો થવા જોઈએ. તમારી અંદર પ્રશ્ન ન થાય તો તમારે સમજવાનું કે મારી અંદર જિજ્ઞાસા નથી. 4 પ્રકારના શ્રોતા હોય, એક શ્રોતા હોય એ તમને પાસે જાણવા માંગતો જિજ્ઞાસુ, આનું શું થાય એના વિવેક ઉપર ખ્યાલ આવી જાય.
ત્યારે વિધિ પણિપાક એના પરિપ્રશ્નનો કહેવાય. તમે પગે લાગે જિજ્ઞાસા પૂછશે. બીજો હોય તમે જણાવવા માંગતો હોય કે રામાયણમાં તો આમ દેખું છે, મહાભારતમાં આમ કેમ, એ તમને જણાવતો હોય કે હું રામાયણ જાણું છું. ત્રીજા નંબરનો શ્રોતા હોય એ તમને માપવા માટે કે આ ભાઈ પીએચડી કરેલા છે તો હું માફી તો લઉં કે આ પીએચડી સાચું છે કે પછી પૈસા દઈને બની ગયા. એટલે માપવા માટે પૂછે કે ફલાણું ફલાણું શું. લગભગ મોટાભાગના લોકો પ્રશ્ન પૂછતા હવે તો નથી પૂછતા કોઈ, કેમ કે જાહેર કરી દીધું કે ભાઈ શ્રવણના માતા પિતાનું નામ શું, શ્રવણના માતા પિતાનું નામ શું, શ્રવણના માતા પિતાનું નામ શું. એક પેલું નામ છે શ્રવણનું નામ જ શ્રવણ હોય, એને માતા પિતાનું સાંભળે જ રાખતું, બોલતો જ નહીં સામે, સતત સાંભળવાના કારણે શ્રવણ થઈ ગયું. બાકી સાચું નામ એનું માધવ છે અને એના પિતાજીનું નામ પંક ઋષિ અને માનું નામ કાંચની દેવી છે અને એના માતા પિતાનું નામ છે. અને એ સાથે સાથે તમારે સબરી હતા ને સબરી, સબરી નામ પણ આ સુધી કોઈને ખબર નથી. સબરી નામ સબરી નો હતું, સબરી તો એની જાતિ હતી, સબર જાતિ ની હતી એટલે સબરી કહેવામાં આવી. તમારે નામોથી કોઈ જરૂરિયાત નથી, એનું કામ જુઓ નામથી નથી, એનું કામ જુઓ. બાકી જેવા ઘણા બધા ચરિત્રો એના માતા પિતા વિશે કોઈને કંઈ ખ્યાલ જ નથી. અને ચોથો શ્રોતા હોય ટાઈમ પાસ કરો, બસ આવવાની વાર હોય જુનાગઢ બસ સ્ટેન્ડમાં તો કઈ કે શાસ્ત્રીજી આનું આમ કેમ કઈ ઘરમાં કોને કહેવાય નામ, બસ આવી ગયા જશે કૃષ્ણ મળ્યા પછી તત્કાલ બેસી એ ટાઈમ પાસ કરો. એમ ચાર શ્રોતા છે, ઉત્તમ શ્રોતા છે અને હંમેશા ઉત્તમ પ્રશ્ન ઉત્તમ પુરાણનો જન્મ આપે છે. જો પરીક્ષિતનો પ્રશ્ન ન થયો હોય ને સુખદેવજીનો જવાબ ન મળ્યો હોય તમને ને મને ભાગવત ન મળે. જો નથી જતા એ પ્રશ્ન ન કર્યો હોત અને યમે જવાબ ન આપ્યો હોય તો તમને ને મને દેહદાર અન્ય ઉપનિષદ ન મળે. જો અર્જુને પ્રશ્ન પૂછ્યો ન હોત ને કૃષ્ણ યોગેશ્વરે જવાબ ન આપ્યો તમને મને શ્રીમદ ભગવદ્ ગીતા ન મળે. અને મારી માં જગદંબાએ પ્રશ્ન પૂછ્યો અને ઘોડા માટે જવાબ ન આપ્યો તમને મને રામાયણ ન મળે. ઉત્તમ પ્રશ્ન ઉત્તમ પુરાણ જન્મ આપે છે. પ્રશ્ન કરવા અને અહીંયા પ્રશ્ન કેવા, આ છ પ્રશ્નો, એ છ પ્રશ્નો પર આપણું વાંચી ભાગ લખશે. આ છ એ છ પ્રશ્નો આપણે સમજી લઈએ અને પછી અવતરણની કથા કરી આજે હું સવા વાગ્યા સુધી કથા ચલાવું તો વાંધો નહીં ને, વાંધો નહીં ને, થોડુંક મોડું થશે પણ સવા વાગ્યા સુધી. અને જે આવેલા મહાપુરુષો છે એમના પણ આપણે શબ્દની સૂક્ષ્મ વાણીનો આશ્રવચનનો લાભ લેશું. અહીંયા છ પ્રશ્ન પૂછો. કિમ શ્રેયઃ શાસ્ત્ર સારહતઃ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ અવતારાશ્ચ કે ધર્મતમ શરણમ ગતઃ. છ પ્રશ્ન પૂછો. પેલો પ્રશ્ન પૂછો, કિમ શ્રેયઃ, કલ્યાણ શેમાં છે, શ્રેય શું છે. કામ તો જોયે તો શ્રેય અને પ્રેય બે શબ્દો છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એવું કહેતા કે શ્રેય અને પ્રેયમાં ફર્ક શું, પ્રેય અધોગતિમાં લઈ જાય અને શ્રેય ઉર્ધ્વ ગતિમાં લઈ જાય. પ્રેય એટલે પીવું, તમે અહીંયાથી પીવું એટલે નીચે જાય, મુખથી નીચે જાય, અને શ્રેય એટલે કામથી પીવાય કથા, એ તમને ઉપર લઈ જાય. કારણ કે શ્રેય અને પ્રેયમાં એટલો ફરક છે કે તમે અહીંયાથી પાણી પીવું કે શરબત પીવું એટલે અહીંયાથી પીવું એટલે અન્નનળીમાં જાય, નાના આંતરડામાં મોટા આંતરડામાં જઠરમાં તેને વિસર્જન થઈને અધોગતિ થાય. અને શ્રેય એટલે કથા, કાંતિ સાંભળો, મનમાં બુદ્ધિમાં વિચારમાં, વિચારથી આચારમાં, આચારથી આચરણમાં એનું ઉર્ધ્વ ગતિ કહેવાય. અને આ શ્રેય એને કહેવાય કથા વારંવાર સાંભળો. 5,500 વર્ષની કથા ચાલે છે, વક્તાઓ બદલી ગયા, શ્રોતા બદલી ગયા, કથા એક લે, કોઈને કંટાળો આવતો નથી. અને પ્રેયમાં તમને દૂધપાક ગમે તો ભાવતો હોય તમે રોજ પીવો થાકી જાવ છો, હવે રેવાજો ગુલાબજાંબુમાં. પ્રેય અને શ્રેયમાં આ ફરક છે. અને છેલ્લે કહે કે કેમ શ્રેય, તો કે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય, ભગવાનની ભક્તિથી મોટો કોઈ શ્રેય નથી. તમારા જીવનમાં એ સૌથી મોટી ઉપલબ્ધિ છે, તમે ભગવાનનું કેટલું ભજન કરી શકો. તમારા જીવનનું વજન ઉતારવું હોય ને, ભાર ઉતારવો હોય તો ભજન કેવું પડે છે. બીજો પ્રશ્ન, શાસ્ત્ર સાર કહ, આખા શાસ્ત્રો કોઈ વાંચી શકવા નથી પણ શાસ્ત્રનો સાર શું, તો કે કૃષ્ણ નામ એવહી, ભગવાનનું નામ શાસ્ત્રનો સાર છે. અને ભગવાનના નામથી કોઈ મોટું છે નહીં. છેલ્લે તુલસીદાસજીએ 14 ગ્રંથો લખ્યા, રામચરિત માણસ એક જ નહીં, કૃષ્ણ. આ તુલસીદાસજીએ જાનકી મંગલ, પાર્વતી મંગલ, ગીતાવલી, કવિતાવલી, સાંદીપની, વેદાંત સાંદીપની, વૈરાગ્ય સાંદીપની, રામાગ્ય પ્રશ્ન, 14 ગ્રંથો લખ્યા, 126 વર્ષ સુધી જીવા. અને છેલ્લે અમારે કાશીમાં છેલ્લે વારાણસીના ઘાટ ઉપર એનો પ્રિય શિષ્ય તોડણ મળ, જે અકબરના નવરત્નમાં ફેરતો હતો, એને છેલ્લે બોલાવીને કહ્યું કે મારી છેલ્લી વાત સાંભળ, પુરાણ તાર પુરાણના હુકો વેદો કો અંત નાહી, વાણી કો અનેક ચિત્ત કાવ્ય કી કલા અનંત,
छंद को प्रबंध बहु कहाँ कहाँ दीजिए, राग को रसिक रस कहाँ कहाँ पीजिए, लाखन की एक बात तुलसी बता दे आज, जीवन सुधार यहू राम नाम लीजिए, भगवान नाम करके नीचे भगवान का नाम की ताकत काफी सत्य घटना थी। गोरखनाथ जी और कबीर जी की सत्य घटना, गोरखनाथ जी और कबीर जी बनने मिला, कबीर जी विषय बहुत सहमत गोरखनाथ जी, गोरखनाथ जी तुम कबीर जी एक मारा प्रश्न पूछ रहे थे, तने नास्तिक में नास्तिक मानस ने आस्तिक कितना समय बना दी गई, पांच दिवस मैंने कीधु चार दिवस में एम स्पर्धा छेले गोरखनाथ जी के हूँ एक दिवस में बना दू 24 कलाक में, कबीर जी तो 12 कलाक में बने नकली नास्तिक मानस क्या सोचो, काशी बाजार में फरता फरता बहार गया, एक मानस हाथ में प्रीतम पावड़ो लैने खाड़ो करते इन्हें पूछू के भाई કેટલા વાગે કામ ઉપર આવે, કે સવારમાં 7 વાગે હાથ પગ ધોઈને આવી જાવ ચા પાણી પીને, કેટલા વાગે પાછું જાય, કે સાંજે 7 વાગે, કેટલા રૂપિયા મજૂરી આપે, કે 2 રૂપિયા, ને પછી સાંજે જઈને શું કરી, હાથ પગ ધોઈને જમી લઉં, કે ભગવાન નું ભજન નામ બામ ના ના કે આપણે કમાવું, આપણે સૌ ભગવાન નું નામ લેવાનું શું જરૂર, કાને બનાવી દે ગોરખનાથજી કહ્યું કે ભાઈ કાલ મારી સાથે કામમાં આવજે, એક તારે તડકે નહીં પણ છાયા બેસવાનું, તારે કોઈ મજૂરી નહીં કરવાની, એક માળા લઈને રામ 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 કરી રાખવાનું, તારે જન્મ હોય જન્માની બધી વ્યવસ્થા બધી રહેશે, તમે 5 રૂપિયા આપશે, રાજી થઈ ગયો 5 રૂપિયા કામ નહીં કરવાનું, જન્માનું છાંય બેસવાનું, ભલે હાલ સવારમાં 7 વાગે લાલ ચોક માં બેસાડ્યા ભાગલો નાખીને, કહ્યું એક સરસ છે ભાઈ, તારું મુખ કોઈ જોવા જોયું નહીં, તારે ભૂખ લાગે તો હાથ કાઢીને જમી લેવાનું, પાણી પી લેવાનું, તારે કોઈને તારું મુખ મોઢું બતાવવાનું નહીં, પણ છેલ્લે 7 વાગે ધાબળો ઢાંકી ત્યાં 2 સિક્કા મૂકી કરી દીધી જતા ગયા, કાશીમાં સવારે બધા ઉછાઈને ખબર પડી કે આને જરૂરિયાત છે, આ ઠંડાની માણસ લાગે, તત્કાલ રામ રામ બોલતો કોઈ સિક્કો ખેતો, 2 સિક્કા 3 સિક્કા, એમ સાંજ થઈ ગઈ, 7 વાગે જયારે ધાબળો ઉચકાયો ને ત્યાં તો સિક્કાઓનો ઢગલો થઈ ગયો, કે આ સેવાના પૈસા છે, કબીરજી કે જે રામ નામ લીધું રામ નામ ના પૈસા છે, એટલે તો હવે 5ની નોટ નથી જોતી, મને રામ નામ આપી ગયો, જો આ નામનો જ એટલો બધો પ્રભાવ હોય તો, અને નામની તાકાત છે, નામની અંદર છે, અને આ નામના માહિતી મોટા મોટા કેન્સર પણ દૂર થઈ ગયા, જન્માસિક કલ્યાણ નામનું જન્માસિક અંક જેને ચાલુ કરાયું અને બહુ આદરપૂર્વક નામ લેખાય સંત પુનિત, તેના બહુ ભજન જેને કેન્સર જેવી અસાધ્ય રોગ હતો, રામ નામ આખો રોગ એને દૂર કર્યો છે, અને આવી રીતે 24 અવતારોની કથા, 24 અવતારોમાં પ્રથમ સનતકુમારનો અવતાર, બ્રહ્મચર્ય લઈને ચારે ભાઈઓ કથા માટે જીવે છે, સનતકુમાર નો પહેલો અવતાર, બીજો અવતાર વરાહનો, જે સંતોષ નો અવતાર છે, હિરણ્યાક્ષ નામના લોભ ને મારવા માટે ભગવાન વરાહ અવતાર લીધો, નારદ અવતાર જે ભક્તિ સૂત્ર ના પ્રણેતા, બીજો અવતાર, ચોથો નરનારાયણ નો અવતાર, સાતમો કપિલ અવતાર, છઠ્ઠો દત્તાત્રેય અવતાર, જે છઠ્ઠા અવતાર ની મિશ્રામાં આપણે બધા બેઠા છીએ, સાતમો યજ્ઞ નારાયણ નો, આઠમો ઋષભદેવ નો અવતાર, નવમો પૃથ્વીરાજા નો, દસમો મત્સ્ય અવતાર, અગિયારમો કચ્છપ, ધન્વંતરી, મોહિની, નૃસિંહ, વામન, પશુરામ, વ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, હંસ અને હયગ્રીવ અવતાર, હંસ બનીને સનતકુમારોને દીક્ષા આપતા એવા હંસ ગીતા સંભળાવી, એ હંસ અવતાર, ને હયગ્રીવ નામના રાક્ષસ મારા માટે હયગ્રીવ ઘોડાનો અવતાર લીધો, ને છેલ્લે હવે કલ્કી નામનો અવતાર સંગ્રહ કરવા પાસે, સંક્ષેપ આ 24 અવતારોની કથા છે, હું દર વખતે વિશેષ લઉં છું પણ સમય અભાવના કારણે હજી પહેલા સ્તંભમાં છ બીજો દિવસ છે, એટલે સંક્ષેપમાં આ કથા કરી અને છેલ્લે આ પ્રશ્ન પૂછો, શાસ્ત્ર સાર કહા, તો કે ભગવાન નું નામ શાસ્ત્ર સાર, ભગવાન નું નામ જ શાસ્ત્ર નો સાર છે, પછી કીધું કે અવતારાંશ્ય કે કેટલા અવતાર, તો 24 અવતારો બતાવ્યા છે, એમ 24 અવતારોની અસંખ્ય અવતારો છે, કારણ કે કોઈ અંશ અવતાર, કોઈ અંશાંશ, કોઈ પૂર્ણ, કોઈ કલા, કોઈ ગુણા અવતાર, એ કૃષ્ણ સ્તુ ભગવાન છે, એમ એ પૂર્ણ અવતાર કૃષ્ણ છે, બાકી વિચારો ભગવાન જઈ જઈ આવે ત્યારે અવતાર ગણવાના આવે, એટલે હું ખાતી છોકીને કહી શકું કે આ જૂનાગઢ એવું છે જ્યાં 52 વખત ભગવાને અવતાર લીધો છે, તમે 52 વખત આવ્યો, કેટલી વખત આવ્યો અવતાર લઈને આવ્યો છે, અને સગાર સામે ત્યાં ભગવાન મિત્રો એ અવતાર ના કહેવાય, વીરપુરમાં જલારામના ઘરે આવ્યો એ અવતાર ના કહેવાય, સંસ્કૃતમાં અવતરણિકા એટલે સીડી છે, ભગવાન નીચે ઉતરે ને એ અવતાર કહેવાય, શા માટે ભગવાન અવતાર લે, ફક્ત ને ફક્ત રાક્ષસોને મારવા માટે નહીં, રાક્ષસોને મારવા માટે મારવા હોય તો ભૃગુતિ વિલાસ આંખ બંધ કરીને ખોલે તો રાક્ષસ ને મારના છે, કંસને મારવા માટે નહીં, રાવણને મારવા માટે નહીં, પણ પરમાત્મા ફક્ત ને ફક્ત તમારા ને મારા જેવા જીવોનો ઉદ્ધાર કરવા માટે આવે છે, પ્રેમને વશ થઈને આવે છે, બાકી જર્મનીમાં ઇતિહાસ વાંચજો, જર્મનીમાં હિટલર થઈ ગયો,
એને 60 લાખ યહૂદીને ગેસના પંપમાં રાખીને ગેસ છોડીને રીબાવી રીબાવીને મારી નાખ્યા. ભગવાન ત્યાં અવતાર લેવા માટે શા માટે ના આવ્યો? કંબોડિયા નામનું દેશ છે, કંબોડિયામાં પોલ નામનો એક રાજા થઈ ગયો. એને 4 જ વર્ષમાં 30 લાખ બૌદ્ધ લોકોને મશીન એવા રાખે કે નખ કાઢી લીધા, જીવતા જીવતા નખ કાઢી એની ઉપર સ્પીડ પધરાવવામાં આવ્યું. સ્પીડ પધરાવીને એને નીચે બળબડતા પાણી રહેતા, મોટા મોટા કુંડા રહેતા, મોટા બકડિયા રહેતા, એમાં બળબડતું પાણી એને ઊંધા લટકાવીને પછી માથું એમાં બોળે, આ વાળ ને ચામડી એમને નીકળી જાય. કંબોડિયામાં પોલે એટલો બધો ત્રાસ કર્યો કે પરમાત્મા ત્યાં ન આવ્યો. એનો મતલબ છે કે જ્યાં આવું થાય ત્યાં પરમાત્મા રાક્ષસોને મારવા માટે નહીં, પણ પરમાત્મા ફક્ત ને ફક્ત તમારો ને મારો ઉદ્ધાર કરવા માટે, તમારો ને મારો પ્રેમ છે ને એથી આવે છે. ભગવાન ભારતમાં જ જન્મ લે છે, એનું કારણ છે ભારતમાં બધા પ્રેમી લોકો છે. અને જો માન સન્માન ને પ્રેમ ન આપો ને તમારી કથામાં નહીં, તમારા ઘરે કોઈ ના આવે. તમે નાના બાળકને પણ પ્રેમ આપો તો ઘરે આપે, તો એમ પરમાત્મા પ્રેમને આધીન થઈને આવે છે. એટલે પરમાત્મા વારંવાર અવતાર લે છે. અને આ રીતે પરમાત્માના કે કિમ કર્મ, ભગવાનનું કર્મ શું? તો કહે કે ભગવાનનું કર્મ બધા લોકોના ઉદ્ધાર માટે આવે છે. અવતારા અસંખેયા પ્રયોજનમ સતામ રક્ષા. એનું પ્રયોજન શું? તો કે સત્પુરુષોના રક્ષણ માટે. અને એનું કર્મ, કર્મ સૃષ્ટિ આદિ લક્ષણમ, કૃષ્ણનો ક્રમ આગળ વધે અને ભગવાનના ભગવાનના ભક્તો ભગવાનને મળે એવા માટે. અને ધર્મ તમ શરણમ ગતમ. આ સંક્ષેપમાં તમને જવાબ આપી દઉં, પછી આખી કથા દરમિયાન આના જવાબ મળશે કે છેલ્લે ભગવાન સધામ ગમન કર્યું, પછી ધર્મ કોના શરણે ગયો? તો કે ધર્મ ભાગવતે સ્થિતઃ. ભાગવતના શરણે ભગવાન આખો ધર્મ ગયો છે. આખી કથા કરવી હોય તો ત્રણની જરૂરિયાત પડે, વક્તા, શ્રોતા અને આયોજક. ખાલી શ્રોતા હોય તો એનું આવે, આયોજક જોઈએ. આયોજક ને શ્રોતા હોય, વક્તા હોય તો ન ચાલે. ખાલી આયોજક ને વક્તા હોય તો શ્રોતા ન હોય તો ન ચાલે. આ કથાના ત્રણ અંગ અને એનું પહેલું અંગ એટલે હૃદયવિકાર અને વ્યાસજીનું જીવન આપ્યું છે. આ વ્યાસજી કોણ હતા? તો કે સંન્યાપ્રાસ નામના એમના આશ્રમમાં, જેને કહેવાય હાલનું માના, છેલ્લું ગામ, ભારત સીમાનું અંતિમ ગામ, અને ત્યાં આજે પણ વ્યાસજીની ગુફા છે જ્યાં રચના કરવામાં આવી આ શ્રીમદ ભાગવતની. અને એ સમયે એ રચના કરવાની વાત આવી ત્યારે પુણ્યક નામનું વ્રત કર્યું વ્યાસજી. અને એમ કહી શકાય વ્યાસ વિશે તો કેટલું કહ્યું, મને વ્યાસ ઉપર બોલવાનું ખૂબ ગમે, પણ મારી પાસે સમય મર્યાદા છે અને ટાઈમ એક જ ટાઈમ કથા છે, એટલે મારા માટે બહુ મુશ્કેલી છે. બાકી જયારે હું કથા ન કરતો ને ત્યારે વ્યાસ ઉપર હું 3-3 કલાક બોલું છું. મને વ્યાસજીનું જીવન ખૂબ ગમે છે. હું તો કહું ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યાસ પૂર્ણિમા છે, બીજું કઈ ના કરે કઈ નહીં, પણ વ્યાસજીને યાદ કરે. મને બહુ ગૌરવ થાય, દેવ દ્વારિકામાં ભણતા ને અમે વ્યાસજીનું પૂજન કરતા. વ્યાસો સિસ્ટમ જગત કરો, આખી દુનિયા વ્યાસથી ઝૂકી છે. એ વ્યાસને આપણે ભૂલી ગયા, જેની પૂર્ણિમાના કારણે ગુરુ પૂર્ણિમા બની છે વ્યાસજીના જન્મના કારણે. એમ કહી શકાય જો વ્યાસ ન હોત ને આ સંસારમાં તો સારી સુવાસ પણ ન હોત. વ્યાસ છે એટલે સારી સુવાસ છે. અને વ્યાસે બોર ખાઈ ખાઈને તમને ને મને આપણે સારું જીવન જીવીએ ને આ વ્યવસ્થા વ્યાસે કરી, બોર ખાઈને આખું જીવન વ્યતીત કર્યું. અને પેલા વેલા જો સંસ્કૃત ભાષાનો કોઈ પ્રયોગ કર્યો હોય, કેટલીક વસ્તુ હતી પેલા કંઠસ્થ હતી, ગુરુ એના શિષ્યને કંઠસ્થ બનાવે, એ યાદ રાખે કે પાટી કેમ નહોતા. આજે પણ વેદની પરંપરામાં છે, અને કાશીમાં ભાઈ અમારા ગુરુજી મંત્ર આપે અને મંત્ર પાકો કરીને આપીએ તો જ બીજા દિવસે મંત્ર આપે. કંઠસ્થ વિદ્યા, એ કંઠસ્થ વિદ્યાને ગ્રંથસ્થ કરવાનું શ્રેય જાતું હોય ને તો વ્યાસજીના ચરણે છે. વ્યાસજીની આપણે જિંદગી પર ઉપકાર ન કરી શકીએ. આ હું તો એવું માનું કે આ પીઠનું જીવન પર વ્યાસપીઠ જવું જોઈએ. આ વ્યાસની એટલી મોટી દેન છે. અને વ્યાસે શરૂઆત સંસ્કૃતથી કરી છે. આપણી 7,500 ભાષાઓ છે, 7,500 ભાષાની કોઈ માં હોય ને એની માનું નામ છે સંસ્કૃત. અને સંસ્કૃત પાસે બધી ભાષાઓ ટૂંકી પડે છે. સંસ્કૃતમાં પાણીના નામ 700 નામ છે, 600 થી વધારે નામ નીકળ્યા છે. અગ્નિના 1,000 થી વધારે નામ છે સંસ્કૃતમાં. અને માસી હોય, કાકી હોય, ફઈ હોય, મામી હોય, એના માટે અંગ્રેજીમાં એક જ શબ્દ છે આંટી, બીજો કોઈ શબ્દ જ નથી. અહીંયા તો પાણીના નામે આકાશમાં પાણી હોય ત્યારે અંધ કહેવાય, એ જ પાણી નીચે પડે વરસાદનું પડતું હોય ત્યારે એને તોયમ કહેવાય, આકાશાત પતિતમ તોયમ. એ જ પાણી પર્વત ઉપરથી પડે ત્યારે એને કિલાલમ કહેવાય, પર્વત ઉપરથી ઝરણું પડતું એને કિલાલમ કહેવાય. નાના એવા સરોવર મળે ત્યારે એને અંબુ કહેવાય, એમાંથી કમળ થાય એટલે એને જ અંબુ જળ કહેવાય. એ જ પાણી મોટા સરોવરમાં મળે એને સલિલમ કહેવાય,
એ નદીમાં મળે એને જલમ કહેવાય, એ સમુદ્ર ને મળે ત્યારે એને વારી કહેવાય, એટલે એનું નામ વારીજી છે. કોઈ મહાપુરુષો ના ચરણો માં પડે ત્યારે એને ઉદક કહેવાય, એટલે ચરણોદક કહેવાય. ભગવાન ની પૂજા નો ઉપયોગ થાય એટલે અમૃતમ કહેવામાં આવે છે. એટલે ભગવાન ના નવડાયેલા પાણી ને આપણે ચરણ અમૃતમ કહીએ છીએ. આ એક જ પાણીના નામ વારંવાર બધી જગ્યાએ બદલી જાય છે. આ સંસ્કૃત ની મહત્તા છે. સંસ્કૃત માં સંખ્યાના નામ બોલો ને અંગ્રેજીમાં સંખ્યા નામ બોલો, મિલિયન બિલિયન ટ્રિલિયન સુધી આગળ આવે છે. કઈ આની પાસે એટલું જ છે. બાકી તમે સંસ્કૃતમાં લઈ લો, અબજ હોય ને અર્બુદમ કહેવાય, દસ અબજ હોય તો ખર્વ નિખર્વ શંખ પદ્મ સાગર અંત્યમ મધ્યમ પરાર્ધમ, આવી સંસ્કૃતની મહત્તા છે. અને સંસ્કૃતમાં ખાલી તમે હિન્દી ફિલ્મના ગીતો સાંભળો, તમે ગુજરાતી ફિલ્મના ગીતો સાંભળો, ક્યાંય તમારું સંસ્કૃતનું પણ સાંભળો, તમને થાય સંસ્કૃત કોને કહેવાય છે. એક ગીત સંસ્કૃતમાં બે પંક્તિ માટે, કારણ કે બધા ભૂદેવો છે, એક વાર સંસ્કૃત માં હોય સંસ્કારી બનાવવા હોય તો ભલે તમે સંસ્કૃત ની પાઠશાળામાં ન મોકલો, પણ ઘરે એક શ્લોક શીખવાડો. કદાચ રોજ નો એક શ્લોક શીખશે ને તો ખાલી એક વર્ષમાં 300 શ્લોક અને 3 વર્ષમાં આખી ગીતા બી કંઠ થઈ જશે. કમસે કમ તમે હજુ તો કરી શકો ને, એક એક શ્લોક યાદ કરો. સંસ્કારી બનાવવા હોય ભારતે પ્રતિષ્ઠિત છે, સંસ્કૃતિ સંસ્કૃત ભારતની પ્રતિષ્ઠા બેમાં છે, એક સંસ્કૃતમાં અને એક સંસ્કૃતિ માટે. સંસ્કૃતિ બચાવી હોય તો સંસ્કૃતની જરૂરિયાત છે. તમે બીજું કઈ ના કરો તો કઈ, પણ તમે જેને વહાલ કરો છો, તમે જેને પ્રેમ કરો છો, જેના પ્રત્યે તમને સ્નેહ છે, તમારા બાળકો તમારા વડીલો તમારા વેવાયો જેના પ્રત્યે પણ સ્નેહ છે, એના ઘરે જાઓ તો એક શ્લોક લખતા પણ આવો. એ ગુંજાવે રાખે બોલે રાખે, કમસે કમ એના ઘરની ભેટ એ જ છે કે તમે એને શ્લોક આપતા આવો. તમારા ઘરે આવે એક પુસ્તક આપી દો કે વાંચતા થઈ જાય. આજે પણ મને એવો વિચાર આવે કે તમે આપવું હોય તો પુસ્તક જ આપો. એવી આ સંસ્કૃત ભાષા. અંગ્રેજીનો અભાવ ન હોવો જોઈએ, એમ અંગ્રેજીનો પ્રભાવ પણ ન હોવો જોઈએ. છેલ્લક ભાષા જરા 10,000 શબ્દો છે, 1,00,000 શબ્દો છે સંસ્કૃત પાસે. અરે તમારે માના નામ જોતા હોય 10 નામ છે, પિતા નામ જોતા હોય 10 નામ છે, માફી ના થઈ ના આ તો બધું ભેગા મળીને આંટી. એનું કારણ છે કે ભલે અંગ્રેજી પણ ભણાવો જરૂરિયાત છે, ઇંગ્લિશ મીડિયમમાં ભલે ભણાવો, પણ તમારા દીકરાને ગાયત્રી મંત્ર આવડવો જોઈએ, તમારા દીકરાને એકાદું સ્તોત્ર આવડવું જોઈએ, તમારા દીકરાને એકાદું મંત્ર આવડવો જોઈએ. કારણ કે હમ હિન્દુ હે તો આપણે આપણી સંસ્કૃતિ આવડવી જ જોઈએ. આપણે એકાદો શ્લોક ના આવડતો હોય તો હિન્દુ કહેવાને લાયક નથી, એકાદો શ્લોક આવડવો જ જોઈએ. અને આપણે એમ થાય કે ભાઈ સંસ્કૃત આ સંસ્કૃતમાં શું છે, સંસ્કૃતના વર્ડ છે ને એના ઉપર તમારું શરીર નિરોગી રહી શકે. ક ખ ગ ઘ બોલવા હોય તો અહીંયાથી બોલી શકે. ક ખ ગ ઘ પ ફ ભ ભ મો હોય તો હોઠે બોલવા પડે. પ ફ ભ ભ મ તમારે ચ છ જ જ બોલવા હોય તો જીભ તાળવી અડાવવી પડે. ચ છ ઝ ઝ તમારે ત થ દ ધ ન બોલવા હોય તો જીભ દાંતને અડાવવી પડે. ત થ દ ધ ન તમારે
ટા ગઢાણા બોલવા હોય તો જીત સમુદ્ર ના મોજા ની જેમ કહી ભાઈ ટ ઠ દ ઢ અણા. અત્યારે વોટ્સએપ ઉપર તમે બધાની રાશિ જોઈ શકો, તમે અત્યારે પંચાંગ માં રાખી જોઈ શકો, બધા નામ રાખી શકો, પોતાની રીતે નામની પણ બુકો આવે છે. બધા ગોરબાપા પાસે એવા માટે નામ રખાવા જાય, ગોરબાપા નામ આપે ને એ ધારયુક્ત નામ હોય. કદાચ ને વૃશ્ચિક રાશિ આવી હોય તો નામ રાખે નિયુક્તા. નિયુક્તા બોલે તમારા શરીરમાં અંદર પ્રેશર જાય ને હવા જાય, અંદર હવા ન જાય ને એટલે નાડીઓ બ્લોક થઈ જાય, નાડીઓ ફોલાવી પડે. આ બેનો માંથી કોઈની નાડીઓ બ્લોક ન થતીનું કારણ એ ધૂન બોલે, કીર્તન બોલે, બધામાં હવા જાય. કથાકારો કલાકારો શિક્ષકોની નાડી બ્લોક ન થાય, હવાનું પ્રેશર બનાવવા જાય. આપણે નીંધા થઈને બેઠા જ રહીએ તો પછી નાડીઓ ફોલાવી પડે. આ નાડીઓ બ્લોક થાય એનું કારણ આ છે. એમ સંસ્કૃતના નામ નાડીઓ બ્લોક થાય જ નહીં, એટલે સંસ્કૃત ભાષામાં આપણી સ્તુતિઓ છે, આપણી પ્રાર્થના છે. તમે બોલો મીમાંસા નામ, બોલો મીમાંસા નામ, બોલો તમારા શરીરના ભાર લાભ શંકર, શિવ શંકર, કૃષ્ણ, ગોવિંદ બા, આ નામ ઉપર ભાર છે. તમારા શરીરમાં હવાનું પ્રેશર થાય. આ તો પ્રિન્સને જીયા નામ પહેલા ખબર ન પડી ત્યારે બોલાય ગયું. પ્રિન્સને જીયા બાપે હલે નહીં. આ સંસ્કૃતની આ મહત્તા છે. એવા સંસ્કૃતની આ શરૂઆત કરી છે અને આ સંસ્કૃતમાં છેલ્લે એને એટલા બધા પુરાણોની રચના કરી, છેલ્લે અસંતોષ. અને અસંતોષ થયા ત્યારે એમણે સંન્યાસમાં બેસીને ચિંતન કરતા હતા અને ચિંતન સમય ત્યાં નારદજી આવ્યા છે. નારદજીને કીધું મહાભારત જેવો મોટો ગ્રંથની રચના કરી, આ બધા પુરાણોની રચના કરી, પણ મારી અંદર મન્ય માન્ય ખિજ્ય તો હું ખિન્ન છું. કારણ શું? નારદજી કહ્યું કે બધું કર્યું છે પણ તે કોઈ દિવસ કૃષ્ણની લીલાનું વર્ણન કર્યું નથી. તે માયા રહિત બ્રહ્મની વાતો કરી, શુદ્ધ બ્રહ્મની વાતો. અને માયા સહિતના બ્રહ્મની વાતો કરો, કારણ કે માયા સહિતનો બ્રહ્મ જ આ દુનિયામાં મળશે. માયા સહિતની સૃષ્ટિ છે. અને તમે કૃષ્ણના એકદમ નિર્મળ યશનું ધામ કરો. એ સમયે નારદજીએ એની પ્રેરણા મળી. નારદજીની પ્રેરણા ગજાનંદની કલમ અને પુણ્ય વ્રત કર્યું. સ્મરતું કામી દેવો બે છે જેને તમે યાદ કરવા આવી જાય. એવા બે દેવ છે, ગણેશ, શ્રી ગણેશ આજે નામ લખી નાખ્યું, ગણેશ યાદવ થઈ ગયો. એટલે તો ગોરબાપા સોપારીમાં ગોરબાપા બેસા જ ગયું ગણેશજીને. સ્મર્તૃકામી દેવ છે અને બીજા સ્મર્તૃકામી દેવ હોય ને એ દત્ત મહારાજી છે. ખાલી તમે દિગંબરા દિગંબરા કરો એ દત્ત આવી જાય છે. મારા ગુરુજી કાશી કહેવા અને કાશી કહેવા ધર્મશાસ્ત્ર વિભાગના મોટા અધ્યક્ષ છે કે મહાદેવ જૂનાગઢ દત્તાત્રી જી જાવું છે. અને દત્તાત્રી એની સાથે ગયા એને પછી મને કહ્યું મહાદેવ અમારી તંત્ર સાધના એવું આવે જ્યાં સુધી ગિરનારના દત્તના દર્શન ન કરીને અમારી તંત્ર સાધના ફલિત ન થાય. વિચારો અહીંયા તંત્ર સાધકોને પણ આવવું પડે એવી ભૂમિમાં તમે ને હું એકત્રિત થયા છે. અહીંયા કહ્યું તમે કૃષ્ણનું યશોદાન નથી કર્યું. છેલ્લે જો પોતે ધ્યાનમાં બેસે ને ધ્યાનમાં જે આવે એ બધું લખે તો ધ્યાનમાં આવી લખતા ભૂલાઈ જાય, લખે તો ધ્યાન ભૂલાઈ જાય. એટલે છેલ્લે આ સ્ટેનોનું કામ ગણપતિજીને આપવામાં આવ્યું અને પોતે આના લેખક બન્યા. એટલે ગણેશજીની કલમ, વ્યાસના શબ્દો, સુખદેવનું વક્તવ્ય, સૂતનો સૂર અને પરીક્ષિતની શ્રદ્ધાના કારણે આ ભાગવતજી પુરાણનું તિલક બન્યું છે. નારદજી કહે કે હું તમને એવા માટે કહું છું કે તમે આ કૃષ્ણનું યશોગાન કરો, આ મારા પૂર્વજન્મની વાત છે. નારદજી કે ઘણા બધા કલ્પો પહેલા અને એમ કલ્પો કરતા પહેલા આખી સુંદર વાત કરી છે. અહમ ગુરાતી ભરે ભવન મુને કોઈ દાસી નો પુત્ર હતો પૂર્વ કલ્પના. મારી મા કોઈને ક્યાં દાસી હતી, પણ મારું ભાગ્ય શું સારું હતું. એક અમારા ગામમાં એક વેદ નિષ્ઠ તપો નિષ્ઠ જ્ઞાની બ્રાહ્મણને, વેદવાદી બ્રાહ્મણને ત્યાં મારી મા કામ કરતી. મારા પિતાજી ગુજરી ગયા, હું બહુ નાનો, મારી મા ત્યાં કામ કરતી. એક દિવસ ફરતા ફરતા સાધુઓની ચાતુર્માસરમને તોડી આવી. કોઈને કહ્યું કે ભાઈ ગામમાં વાત કરવો ચાતુર્માસ, કઈ વિદ્વાન બ્રાહ્મણ છે, વેદવાદી બ્રાહ્મણને ત્યાં રોકાણ. અને આ ચાતુર્માસના સંતોની સેવા કરતા કરતા મારી મા રોજ સાંજે સત્સંગ થાય, સત્સંગમાં મને બેસાડે. પેલા તો મને બહુ મન મારું લાગતું નહીં, પણ દિવસે દિવસે કથા મારામાં બેસતી જઈ હું એટલો બધો મોહિત થઈ ગયો કે એ સમયે ખૂબ મને એટલો બધો સત્સંગ કરાયો. અને છેલ્લે એક દિવસ એનો જવાનો સમય થઈ ગયો. સંત તો ચાલતા ભલા, જયારે બધા ચાલતા નીકળ્યા ત્યારે હું દોડીને પગમાં પડી ગયો કે મને લઈ જાઓ, મને લઈ જાઓ. તમે જતા રહેશો તો હું સત્સંગ ક્યાં સાંભળીશ? કહ્યું કે ભાઈ તારે આવવું નથી, કારણ કે તારી મા છે ને એકલી છે. એ સમયે કહ્યું એકાત્મને જનની યોશી, તારી મા એકલી છે, તારી મા મૂઢ છે અમિતા.
તારી માં સ્ત્રી છે એની અસહાય છે, તારો ધર્મ છે તારી મા પાસે રહે, અને આ ધર્મ મા બાપ ની સેવા કરવી તારા માટે, તારે અત્યારે અમારી સાથે આવવાની જરૂરિયાત નથી. કોઈક આવા સન્યાસી હોય કે બાકી લોકો ચાલો મુંડિયા મેરે સાથ, એક ગુરુ ના છેલકામાં વધારે વૃદ્ધિ થાય આવું કરવા વાળા હોય, પણ એમ કહી શકાય આ સાધુઓનું જીવન સાધુઓનું કહેવાય ને, એમ કહી શકાય કે જો આવા સાધુ પુરુષો પાતા ન હોત ને, મારે આદ્ય ગુરુ શંકરાચાર્ય ને યાદ કરવા પડશે. શંકરાચાર્ય જો ન ચાહો તો કહી શકાય ભારત ભારત ન હોય, બહુ જ અને જૈન ધર્મ ના લોકોનું આક્રમણ થઈ ગયું ને, બહુ જ લોકો બધાને બૌદ્ધિસ્ટ બનાવવા માંડ્યા, ત્યારે આ મહાપુરુષ પાયતો અને આખા ભારત ની અત્યારે બદ્રીનાથ ને કેદારનાથ ગાડી માં જાઓ તો તમે રાજ છોડી જાઓ, એ મહાપુરુષે એ સમયમાં પગે ચાલીને ગયા છે. એને વિચારો એ બદ્રીનાથ ની મૂર્તિ નારદ કુંડ માંથી બહાર કાઢી છે, એ કેદારનાથ ના માર્ગે ગયા છે, આખું ભારતનું પરિભ્રમણ કર્યું. એક જ વાક્યમાં કોઈ પૂછે ભારત એટલે શું, તો એમ કહી શકાય આખું ભારત એટલે મારા શંકરાચાર્યના પાદ ચિહ્નો, જ્યાં જ્યાં શંકરાચાર્યના પાદ ચિહ્નો તૈયાર ત્યાં આખું ભારત બની ગયું છે. અને આ મહાપુરુષ ન થયો હોત તો એમ કહી શકાય આજે અમે ચોટી વાળા અને આ તિલક વાળા ધોતી વાળા અમે ન હોત, જે શંકરાચાર્ય ઉત્પન્ન થયા હોત. અને આ શંકરાચાર્યએ પણ માની ગુણ ગાયા છે, માની સાધના કરી છે, મા પ્રત્યે પોતાનો ભાવ અર્પિત થયો છે. એમ કહી શકાય કે જયારે આ દક્ષિણ ભારતમાં કેરળ નામનું રાજ્ય, કેરળમાં પૂર્ણા નદીનો કાંઠો, તાલડી નામનું ગામ, પિતા શિવગુરુ ને એનો દીકરો આ આદિગુરુ શંકર, એની પત્ની સુભદ્રા, આ શિવગુરુ ને સુભદ્રા શિવરામનું મૃત્યુ થઈ ગયું. શિવગુરુનું વિક્રમ સંવત 845 વૈશાખ સુદ 5મા દિવસે આ મહાપુરુષનો પ્રાદુર્ભાવ થયો અને 5મા વર્ષે જનોયાબ દીધી બ્રહ્મ વર્ચસ્વ કામાય. 5મા વર્ષે તમારા બાળકને બ્રહ્મ વર્ચસ્વી બનાવવો હોય તો એને જનોય આપી દેજો, એને ચડાવવાનું યાદ આવે કે ન આવે પણ એનામાં મંત્ર ફૂટાઈ જવો જોઈએ, શક્તિપાત થઈ જવો જોઈએ. અને પછી તો આ મહાપુરુષે નાનપણમાં માને કહ્યું માં મારે સંન્યાસ લેવો છે, આ મગર મને મારી નાખશે હું મરી જાય, અને ડૂબવાની સ્થિતિ આવી જયારે માએ કહ્યું કે જા, પણ દરેક માની એક ઈચ્છા હોય કે એનો દીકરો એને જાત્રા કરાવે, એનો દીકરો એને અગ્નિદાહ આપે, દરેક માની ઈચ્છા છે મારી પણ ઈચ્છા હોય, કીધું માં તારા મૃત્યુના સમયે હું તારી પાસે આવી તમે અગ્નિદાહ પણ આપી તમે યાત્રા પણ કરાવીશ. અને શંકરાચાર્ય આપણે જાણીએ છીએ દક્ષિણમાં શ્રીંગેરી ગયા, સુરેશ્વરાચાર્યજીને ત્યાં બેસાડી ત્યાં તીર્થની સ્થાપના કરી શ્રીંગેરી મઠની, અને આપણા પશ્ચિમમાં દ્વારિકામાં આવી અને શારદામઠની સ્થાપના કરી, હસ્તમલક આચાર્યને સ્થાપના કરી, હસ્તા અમલક આચાર્યને બેસાડ્યા, એ ઉત્તરમાં જ્યોતિપીઠની સ્થાપના કરી તોટકાચાર્યને બેસાડ્યા, અને જગન્નાથમાં ગોવર્ધનનાથજીની સ્થાપના કરી ગોવર્ધન પીઠની પદ્માચાર્યને બેસાડ્યા. આ માણસે 272 ગ્રંથ લેખા મહાપુરુષ છે, 887 કેદારનાથમાં બ્રહ્મલિંગ થઈ ગયા, પણ આ બ્રહ્મલિંગ પેલા એને માની સેવા કેમ કરી, મૃત્યુ સમય એની મા શંકર શંકર કરતી હતી. એ સમય બદ્રીનાથમાં મહાપુરુષ હતો અને એ મહાપુરુષ બદ્રીનાથમાંથી આવ્યા અને એના ગામમાં તાલડીમાં એને પોતાના ભગવા વસ્ત્રનો ત્યાગ કર્યો, કેમ કે સંન્યાસનો નિયમ છે કે ભગવા વસ્ત્ર પહેરીને તમે ગૃહસ્થીને લગતા કર્મ અગ્નિ સંસ્કાર ન કરી શકો. સફેદ વસ્ત્ર ધારણ કર્યા ગામના વિરોધ કર્યો, ત્યાં તો પતિત કહેવાય, સંન્યાસમાંથી પતિત કહે છે, કોઈ એને બોલાવતા એના ઘરે જતા નહીં. માની નજીક પહોંચી અને શંકરાચાર્ય રોયા છે, 5 શ્લોકો બોલ્યા છે, અને સાધક પંચક કહેવામાં આવે છે. દરેક શ્લોકની પાછળ માની માન લીધું છે મદદ, તસ્ય જનન્ય નમઃ, તસ્ય જનન્ય નમઃ, તસ્ય જનન્ય નમઃ. અને શંકરાચાર્ય રોતા રોતા બોલ્યા છે. પ્રસૂતિની વેડાએ 1000 વિચી ડંખ મારે ને એવી વેદના તે મારા માટે સહન કરી. આસ્તાં તાવદીયં પ્રસૂતિ સમયે ગુરુવાર શિવલબ્ધ થા 1000 કાંટા વાગે એવી વેદના તે સાંભળી છે. અને સાયન્સ પ્રમાણે મેડિકલ સાયન્સના એક્સપર્ટ લોકો એવું કહે છે કે આ મનુષ્યનું શરીર
પિસ્તાલીસ ડેલ દર્દ એકમનું દર્દ સહન કરી શકે. પિસ્તાલીસ ડેલ એકમનું દર્દ મનુષ્યનું શરીર સહન કરી શકે છે. એટલું દર્દ થી વધારે સહન કરી જ નથી કોઈ પણ મનુષ્ય. પણ જન્મ સમયે જયારે પ્રસૂતિ થાય ને ત્યારે માના શરીર ઉપર 57 ડેલ એકમ નો ભાર પડે. આપણા માટે 57 ડેલ એકમ નું કષ્ટ સહન કર્યા માં, અને આ 45 તો લિમિટ થઈ જાય. 57 સહન કરનારી આ માં છે એ દર્દ સહન કરે. 20 પ્રકારના હાડકાઓના ફ્રેક્ચર થાય ને, 20 હાડકાઓ તમારે તૂટી જાય, એ ફ્રેક્ચર એકાળે જોડવામાં આવે, એ બધા ફ્રેક્ચર નું દર્દ થાય એને 57 ડેલ એકમ નું દર્દ કહેવામાં આવે છે. 20 હાડકાઓ ભાંગીને જે દુખાવો થાય ને એ પ્રસૂતિ સમય માં એ દુખાવો સહન કરે છે. અને સાહેબ મોટા થાય ને તમે એમ કહી દો, તમને કઈ ખબર ન પડે બોલતા નહીં, ત્યારે એમ થાય કે આ દીકરો નહીં પણ આ દીકરો છે, આ દીકરો છે. તમે બીજું કઈ ના કરી શકો તો કઈ નહીં. આ બીજું સંકલ્પ જ્ઞાન નો પહાર જે આવી મેળો કે ના, એ પ્રસૂતિ સમય મારી વેદના સહન કરી, તું મારા મરમૂત્ર તે સાફ કર્યા, મને તે સૂતામાં સુવડાયું મારા મરમૂત્ર માં તો સુધી. હવે હું એક પથ્થર 9 મહિના લઈ ન શકું, તે મને 9 મહિના ઉપાડ્યો. માં હું ગમે એટલો મોટો થઈશ, હું ગમે એટલો જ્ઞાની થઈશ, પણ માં હું તારો દીકરો, દીકરો નો દીકરો. આ જન્મમાં સાંપ્રત સમય ને મારા દેશ ને મારી સંસ્કૃતિ ને જરૂરિયાત હતી, એટલે માં તારો દીકરો ન થઈ શકો, આ ભૂમિ નો દીકરો થઈ શકો. આ મારું ઋણ તારા ઉપર રહેશે, માં મને માફ કરજે, માફ કરજે. તસ્ય જનન્ય નમઃ, તસ્ય જનન્ય નમઃ. શંકરાચાર્ય રોયા અને માને કહ્યું, યાત્રા કરવી છે, યાત્રાનું ફળ શું કે ભગવાનની પ્રાપ્તિને. એ જ સમયે શંકર અને પાર્વતીને હાજર કરી દીધા. માએ શંકર પાર્વતીને દર્શન કરી અને પ્રાણ ત્યાગો. અને માના એ શબ્દને કોઈ ઉતારવા વાળું નહીં, ચાર જણા સ્તંભો દેવા વાળા નહીં. અને આજે ગુરુ શંકરે એના ફળિયામાં જ લાકડાની ચિતા ગોઠવી, એની માને પોતે જ ઉચકી અને એના ફળિયામાં જ અગ્નિ દાહ આપ્યો. અને એના પછી શંકર જયારે જતા રહ્યા ત્યારે કારડીના લોકોને અફસોસ થયો કે અમે આવા મહાપુરુષનું અપમાન કર્યું, અમે આ મહાપુરુષને આમ કર્યું. અને જેટલા લોકો મહાપુરુષ બને ને એને એના લોકો સ્વીકારે નહીં. આનું મહત્વ હોય એના જ્ઞાતિ ના એના ગામ ના ન સ્વીકારે, તમને સ્વીકારવું સમજવાનું, તમે મહાપુરુષ નથી. એટલે મહાપુરુષે જ તમને સ્વીકારે નહીં. આ લક્ષણો છે એના. શંકરાચાર્ય અગ્નિદાહકો ગામના લોકોએ પ્રાયશ્ચિત કર્યું. આજે ભારતમાં એક જ ગામ એવું છે, એ ગામમાં સ્મશાન નથી, દરેક લોકો એના ઘરે એના ફળિયામાં જ અગ્નિદાહ આપે છે. આને કહેવાય શંકર, જેને માની ગુણગાન ગાયા છે. કહ્યું કે તારી માને છોડી ન જા. સંતો ઉપદેશ આપ્યો, કહ્યું કે નહીં, હું મારી માં પાસે રહી તો મારી માં મારા લગ્ન કરાવી દેશે, અને લગ્ન કરાવી દેશે હું આ મોહ માયામાં ફસાઈ જઈશ. મારું નથી રહ્યું. કહ્યું કે તું મોહ માયામાં નહીં ફસાય, અમે તને એક મંત્ર આપીએ, આ મંત્ર નું જાણ કરીશું કે તમે કોઈ દિવસ ફસાવાનું આવશે નહીં. અને માથે હાથ મૂકી ને એક મંત્ર આપતા ગયા છે, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. આ મંત્ર આપતા ગયા. આ મંત્ર માં છે ને આ બધાના અલગ અલગ દેવતાઓ છે. વાસુદેવ છે ચિત્તના દેવતા છે, પ્રદ્યુમ્ન છે બુદ્ધિના દેવતા છે, અનિરુદ્ધ છે એ મનના દેવતા છે, અને સંકર્ષણ છે અહંકારના દેવતા છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. ને પછી આ મંત્ર જ્યાં આપતા ગયા તારી માં પાસે એને જોતા રહ્યા સંતો, પછી આખી જિંદગી આજ કરતો રહ્યો અને ભગવાન કૃષ્ણનું ધ્યાન ભરતો રહ્યો. સતત નારદ કે હું કૃષ્ણ લીલા સામે કેવા કૃષ્ણ, એ મુરલીધર એ મોરના પીઠ વાળા એવા કૃષ્ણનું ધ્યાન ભરીને ફક્ત આજ મંત્ર હું ગાતો ગયો. આજે પણ તમારે આને આપદ ઉદ્ધારક મંત્ર કહેવાય. મુશ્કેલી ના હોય એટલે આ મંત્ર તમે બોલો, 21,000 નું અનુષ્ઠાન કરો એટલે તમારી આપત્તિમાં તમે બહાર આવી જાઓ. આ મંત્ર નો આજે પણ આવો ઉલ્લેખ છે. મારે કચ્છના હરીશભાઈ પંડ્યાને યાદ કરવા પડશે, કંડક્ટર હતા પણ કથાઓ સાંભળ્યા કે મેં કથાકાર બન્યું છું. એ બસ ચલાવતા હતા કે બસ વિચાર કરે મારે કથાકાર બનવું. કાશી આવ્યા, કાશીમાં ગંગામાં ઉભીને 21,000 નું જપ કર્યો એને, અને ભગવાન પાસે માગ્યું કે જો આ મંત્ર માં જે તાકાત હોય, નારદજીને આપેલો આ મંત્ર છે, સંતો આપે નારદજીને આ ફલિત થયો હોય તો મને કંડક્ટર ની સીટ ઉપરથી કથાકાર ની સીટ ઉપર બેસાડજે. આજે 350 કથા કરી છે, આજે કચ્છમાં એનું નામ છે. આ મંત્ર નો આ પ્રભાવ છે, આ કોઈ વાર્તાની આ વાસ્તવિકતા છે. અને આ મંત્ર આજે પણ આપત્તિ માં આવો ત્યારે જપ તો કરજો. 21,000 જપ કરો એટલે આમાં તમે આપત્તિ માંથી ઉભરી જ જાવ. અને આ મંત્ર નો જપ ન કરી શકો ને તો ગાઈ પણ શકો.
સવાનો સમય થઈ ગયો છે અને ભોજન કાલે મારે વિશેષ કથા કરવી. સુખદેવજીનું જીવન મારે લેવું કે સુખદેવજી કોણ છે, પણ સમય અભાવના કારણે હવે સુખદેવજીના જીવન વિશે ચાલે સુખદેવજીને પરીક્ષિત. પણ આ મંત્રનું આપણે ગાન કરીને તમે ગાઈ પણ શકો સારી રીતે આ મંત્રનું ગાન કરી અને આપણે કથાને વિરામ આપીશું. નમો ભગવાને ગુરલી કરતે તો માયા લગાવી
करते तो माया लगाड़ी गुरु करते तो माया लगाड़ी प्रेम नो पवन माधव तारे तुरते प्रेम नो पवन माधव तारे तुरते मोही गयो छे मारु मन माधव तारे तुरते मोही गयो छे मारु मन माधव तारे तुरते माधव तारे मुरली माधव तारे मुरली गयो छे मारु मन माधव तारे मुरली गयो छे मारु मन माधव तारे मुरली कोई के कहवाई नहीं थोड़े सहवाई नहीं 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 दिल का बाला पीछे लगन माधव तारे मुरली दिल का बाला पीछे लगन माधव तारे मुरली मोही गयो छे मारु मन माधव तारे मुरली मोही गयो छे मारु मन माधव तारे मुरली थारे बिमारे तोरे प्रीति थारे बिमारे तोरे प्रीति थारे बिमारे तोरे प्रीति थारे बिमारे तोरे प्रीति सत्य छे मारु जीवन माधव तारे मुरली कृष्णाय वयं नमः। मंजिल उसे मिलती है जिसके सपनों में जान होती है। मंजिल उसे मिलती है जिसके सपनों में जान होती है। सिर्फ पंख से कुछ नहीं होता दोस्तों, मेहता परिवार के इस हौसलों में उड़ान होती है। खूब खूब धन्यवाद अपने बच्चे हसमुख भाई शास्त्री जी जो काशी ना विद्यार्थी सेवा पधारा छे अने पूज्य भाई श्री डॉक्टर महादेव प्रसाद जी नू स्वागत करू छे। મનોજભાઈ ભટ્ટે પણ સ્વાગત કર્યું છે। સમાજ પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી શ્રી ખોગલા સાહેબ પણ શાસ્ત્રીજીનું સ્વાગત કરી રહ્યા છે। આવેલ મહેમાનોને પણ વિનંતી એનું સ્વાગત કરવા માટે સૌ પ્રથમ સ્વાગત કરશો આપણે આઈશ્રી દેવલના અમારા વિસ્તારમાં સોમનાથ વિસ્તારમાં ખૂબ એનું નામ છે માતાજી। અને એક વાત તમને બધાને કદાચ ખબર નહીં હોય, માતાજી મહાદેવભાઈ સાથે ધારા પ્રવાહમાં સંસ્કૃત પણ બોલે છે, એટલે એવા માતાજી આપણી વચ્ચે બિરાજમાન છે। મહાદેવભાઈ ઘણીવાર માતાજીને વિદુષી તરીકે પણ ઉપમા આપે છે, તેવા માતાજીનું સ્વાગત કરશે આ કુટુંબના એક માતાજી પૂનમબેન। તાલીઓના નાદથી વધારશો, સાલો ઢાળશું, ખૂબ ખૂબ ધન્યવાદ આપણી વચ્ચે
પૂજ્ય હસમુખ દાદા છે, હસમુખ દાદા નું સ્વાગત કરશે શ્રી દેવસુખભાઈ, એને એક કવર આપશે અને યથાશક્તિ ભેટ અને એક શાલ આપશે. વિનંતી કરું દેવસુખભાઈ અહીં આવશે, હસમુખ દાદા ના આશીર્વાદ આપણે મળે. પછી વિનંતી કરું છું લોક લાડુલા એવા કથાકાર જેના ક્ષેત્રમાં જેના સંતોના આશીર્વાદોના ઉપર ખૂબ છે એવા શ્રી મનોજભાઈ ભટ્ટ મહાદેવભાઈ ના મિત્ર છે, અહીં પધાર એનું સ્વાગત કરશે શ્રી ગીજુભાઈ. માતાજીના આશીર્વાદ મળી રહ્યા છે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીને. કરણીમાં જે રાજસ્થાનમાં કદાચ છે તેના છે એની છબી ભેટમાં આપે છે. તાલીઓના નાથથી વધાવશું, આપણે તાલીઓ ઉપાડીએ છીએ એટલે આપણી હાજરી પૂરો જ છે. આપણી વચ્ચે મહાદેવભાઈ ઘણી વાર કીધું છે, રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમારા બ્રાહ્મણનું તિલક જેમ સુદામા જે હતા એવા યોગેશભાઈ પાઠક એનું સ્વાગત યથાશક્તિ કરશે. તેજસભાઈ સાલ ઉઠાડી અને હું એમ આપણા છે બધાનું સ્વાગત થવું જોઈએ વિનંતી. હું પછી વિનંતી કરું છું, હા હા ના ના વધવી જ પડે, તાલીઓના નાથથી વધાવશો યોગેશભાઈ પાઠક ને. રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ હોવા છતાં પણ મહાદેવભાઈ ના એક આમંત્રણ ને ફોનના માનને રાખી અને એવા છે સમય આપ્યો, મહેતા પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ માને છે. હું વિનંતી કરું અમારા ક્ષેત્રમાં જુનાગઢ જિલ્લામાં અન્ન અને ભોજનનું નામ લેવાય ને, એટલે અમારા સોમનાથમાં બ્રાહ્મણ સમાજ હોય કે આર્ય સમાજ હોય કે ગમે તે સમાજ હોય, પેલું નામ વેજાનંદભાઈ વાળાનું જ આવે, એમાં કોઈ નાજ ન પાડી શકે. તાલીઓના નાથથી વધાવશું એવા વીર ભામાશા તરીકે અમારા ક્ષેત્રમાં જેનું નામ છે એવા વેજાનંદભાઈ વાળા આપણી વચ્ચે બિરાજમાન છે અને એનું સ્વાગત કરશે શ્રી અલ્પેશભાઈ મહેતા. ના ના બ્રાહ્મણોના આજે આશીર્વાદ મળે છે તમને, અને જરાક આમ રજા બાપા આવી રીતના આમ જોશો આમ ફોટા સરસ હોય ને પબ્લિક ને ખબર પડે. તાલીઓના નાથથી વધાવશું, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું વિનંતી કરું ખોકલા સાહેબ પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી ગીર સોમનાથ, એનું સ્વાગત કરશે શ્રી રમણીકભાઈ મહેતા. ખોકલા સાહેબ ને આપણી વચ્ચે બહુ રત્નાની વસુંધરા કહેવાય છે, ઘણા બધા કથાકારો છે એમાં પણ આ એરિયામાં દિગ્ગજ તરીકે નામ હસમુખ બાપા મનોજભાઈ નરેન્દ્રભાઈ શાસ્ત્રીજી તો આપણા આશીર્વાદ દરરોજ મળે જ છે, એવા મહાદેવભાઈ ના પરમ સ્નેહી મિત્ર એવા હિરણભાઈ વ્યાસ પણ ધોરાજી કહેવા છે રાજકોટમાં જેનું સારું નામ છે. હું વિનંતી કરું અહીં આવશે દેવની પૂરતા આપણે સ્વાગત થાય ને ક્યારેક બીજું કઈ નહીં કરવાનું, શું તાલીઓ પાડ દેવાનું. જેટલી જલ્દી તાલીઓ પાડશો ને વાંક તરત ગુલાબજાંબુ મળશે. આજે ગુલાબજાંબુ છે, કાલે વાત કરી ને જીતુભાઈ, હા હિરણભાઈ વ્યાસ તે પણ સારા કથાકાર છે, સ્વાગત કરશે મૌલિકભાઈ. તાલીઓના નાથથી વધાવશું હિરણભાઈ નરેન્દ્રભાઈ દેવલ માતાજી આ બધા સારા એવા ભક્તા છે. સમય ઘટે પણ તમારી બધાની ઉપર દ્રષ્ટિ રાખી અને હું વિનંતી કરું ફક્ત બે જ કથાકારને આપણે શ્રવણ કરશું. સૌ પ્રથમ પેલા આપણા વડીલ વૃદ્ધિ અને સારા એવા વિદ્વાન કાશીના પંડિત હસમુખ દાદા, આપણે તાલીઓના નાથથી વધાવશું. નિર્વિઘ્નં મન સંસારં નિર્વિઘ્નં વાણી સદા નિર્વિઘ્નં ધનપુત્રાદિ નિર્વિઘ્નં ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદિતં. આજના પ્રસંગે હિમાલયના ભાઈ ગિરિરાજ પર્વતરાજના માં ભગવતી જગદંબિકાના ચરણોમાં દાદા પરિવાર અહીંયા ઉપસ્થિત વિપ્રબંધ સંતબંધ ભક્તબંધ અને મહાનુભાવો સ્વાભાવિક રીતે એક બે છે, એક પ્રતિમા અને એક પ્રતિભા.
જો પ્રતિમાને ઓળખવી હોય તો પ્રતિભાની જરૂર પડે છે. સ્વરૂપને જોતા મને ગીતાજીનો એક શ્લોક યાદ આવ્યો, બંશી વિભૂષિત કરા નવની વધારા પીતાંબરા દરણ બિંબ ફલા દુરસ્તા રણેન્દ સુંદર મુખાદર બિંદ નેતા કૃષ્ણાતરમ કેમાપે તત્વ મહં ન જાય. યોગ વિશિષ્ટ રામાયણમાં એક એક શબ્દ એવો હતો, મને મહાદેવભાઈને આજે જોતા વ્યાસપીઠ ઉપર બેસતા મારું હૃદય અનન્ય આનંદ આવી ગયો. વર્ષો સુધીની એક વિદ્યાર્થી અવસ્થામાં એમને જે કષ્ટ વેચ્યું છે તમે નહીં સમજો. સૂકી રોટલી ખાવાની હોય છે, કોઈ વખત દાળ પણ ન હોય, વિદ્યા અંગન પ્રાપ્ત નથી, દાળ પણ ન હોય. અને દાળ હોય અને ખીચડી તો તમે હામો ન જો, ખીચડીમાં એટલું બધું પાણી હોય, ગ્લાસ થી પીવાની આવે. આ જીવનમાં જેમને કષ્ટ વેઠું તો યોગ શિષ્ટ રામાયણ નો શ્લોક છે, માતા યશ્ય સુતિર ભૂતો પિતા યશ્ય પ્રતિવર્તા. જેની માતા પવિત્ર છે, જેના પિતા પવિત્ર છે, એવી પુરાણમાં એક કથા છે. જારુક નામના ઋષિ ની, એના પિતૃ ખાડામાં પડ્યા હતા. જારુક ઋષિ નીકળ્યા અને જારુક ઋષિ નીકળતાની સાથે કરુણ અવાજ આવ્યો અને અવાજ આવતાની સાથે કે આપને દુઃખ શું છે? મારો દીકરો બહુ વિદ્વાન છે, તપસ્વી છે, અમારું કઈ કરતો નથી. વાન તમારો દીકરો છે, શિવાનું નામ છે. હું જઈને કહું તો તે જારુક નામ છે, હું પોતે જ છું, તું મારા પિત્રોનો ઉદ્ધાર નહીં કર. એમ મહાદેવભાઈએ આજે એના મહેતા પરિવારના પિતૃઓના માટે જે બલિદાન આપ્યું તો મને એમ લાગ્યું કે આ જારુક ઋષિનું સ્વરૂપ લાગે છે. ખોટી વાત નથી, દેવી પુરાણમાં જારુક રાણ જે મનસા દેવી હરિદ્વાર જાવ છે એમની કથા છે. પરંતુ આપણને ઓછું સમજાય છે, કારણ કે હજુ આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ નહીં વિપ્ર છો, બ્રાહ્મણ નહીં વિપ્ર છો. ગોપાલજી મહારાજે તુલસીદાસજીએ લખ્યો, વિપ્ર જાણો છો સંત નહીં, વિપ્ર શબ્દ લખ્યો. અને મારા ભૂદેવોને પૂછ્યું, જુઓ ચંડી પાઠના 12મા અધ્યાયમાં માર્કંડ નામના ઋષિએ લખ્યું, વિપ્રાણામ ભોજને હોમે, વિપ્ર શબ્દ લખ્યો. જો આપણે વિપ્ર બનીશું તો ભગવાનની તાકાત નથી કે સન્મુખ આવી ન બે. આગળ કથામાં સાંભળો ને, શંકરાચાર્યજીએ ભગવાન શિવ અને પાર્વતીના પ્રત્યક્ષ દર્શન કરાવી દીધા. આ પુત્રનો તાકાત છે. ભાગવતજીમાં કથા, પુત્ર હતી તન્મયતા. આપણે આજે નબળાઈ છે, આપણે આપણું કર્તવ્ય અને કર્મ ભૂલ્યા છે, એટલે આપણે થોડાક સમૃદ્ધિથી સુખી છે, સંસ્કારથી દુઃખી છે. સમૃદ્ધિથી સુખી છે, સંસ્કાર. એ હરીશભાઈની જે વાત કરી, હમણાં જો કચ્છમાં તો જહુમા પાસે વાંઢવા કચ્છમાં જતો, હમણાં મને યાદ છે કે શક્તિમાં પ્રતિમા નહી પ્રતિમા બનો તો પ્રતિભાવના પ્રતિમાનું દર્શન નહીં થાય. મારામાં ચેતનને જાગૃત કરો તો બે શબ્દ હું બોલાવું, સમય બહુ બોલાવું છું. આ ઘર નથી તમારું, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, ઘર નથી તમારું, ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ. આ ઘર આપણું નથી, મહેમાન છે. મહેમાન પરમાનન્ટ ન હોય, મહેમાન પરમાનન્ટ ન હોય, પણ પરમાનન્ટ રહેવું હોય તો શું કરવાનું? પરમાનન્ટ રહેવું હોય
તો શું કરવું જોઈએ માને? બહુ સમજવાની વાત છે. પ્રભુને મળવું, ભગવાન એના ના અને એ ક્યારે મળે? હું કહેવાય ને કે બોલાવવા તમે બોલજો તો પાદો પવિત્રમ યજ્ઞ તીર્થયા. બોલો પાદો પવિત્રમ યજ્ઞ તીર્થયા. જે ગાડી મંદિરમાં નહીં લેવાની, બહાર રાખવાની, પગને આપો, ચલાવો. પાદો પવિત્રમ યજ્ઞ તીર્થયા. પાદો પવિત્રમ યજ્ઞ તીર્થયા. મુખમ પવિત્રમ હરિ રામ નામ. મુખમ પવિત્રમ હરિ રામ નામ. મુખમ પવિત્રમ હરિ નામ નામ. મુખમ પવિત્રમ હરિ નામ નામ. હસ્તો પવિત્રમ સુપાત્ર દાનમ. હસ્તો પવિત્રમ સુપાત્ર દાનમ. હસ્તો પવિત્રમ સુપાત્ર દાનમ. હૃદયમ પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ. 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 હાથ સુપાત્રના દાન કરો, ધ્યાન આપજો. થોડા માંથી થોડું ખાય અને બીજાને ખવડાવવું. હરિશ્ચંદ્ર રાજાએ ખાધું નહીં, ખવડાવ્યું. પાછી ઘાટ ઉપર ખવડાવવાની મહત્તા બહુ ઊંચી છે. એમની બે તપસ્યા મા પિતાની છે, બહુ પુણ્ય છે. આ પૂર્વના યોગ હોય તો હું તો બહુ ધન્યવાદ છે. યોગ કોનું નામ કહેવાય? હું તો જૂનાગઢથી નીકળી ગયો. મહાદેવે મને જોઈ ગયા, મેં એમને નતા જોયા. ફોન કર્યો, જ્યાં હોય ત્યાં ઉભા રહી જાઓ. જૂનાગઢ ની ભૂમિ ઉપર વચન આપેલું આજે મારું પૂર્ણ થઈ ગયું. અને એમને સાંભળતા મારું હૈયું બહુ આનંદ માં આવી ગયો. ધન્ય છે મહેતા પરિવાર ને કે આવો એક બાળક તમારા કુળ માં જન્મે અને ગંગાની માફક બધાને તારે છે. એ ધન્યવાદ છે મહેતા. ધન્ય છે આ ભૂમિ પર. અને અમે હમણાં ખૂબ મહેનત કરી, બહુ મહેનત કરી. તમે કાશીનું જીવન જુઓ, વિદ્યાર્થી અવસ્થાનું જીવન જુઓ, ત્યારે એમ લાગે હું તો 50 વર્ષથી કાશીમાં જઉં છું, દર વર્ષે 2 વાર. પણ એવું લાગે કે વિદ્યાર્થી શું કઠિન છે. એમને વિદ્યા પ્રાપ્ત નથી. 2 વાગે ઉઠીને વાંચન કરતા હોય છે, કઠિન પડે છે. ત્યારે આ પ્રાપ્ત થાય છે ભગવાનની અને એના માતા પિતાની પૂર્ણ આશીર્વાદ. હું એમના ગામ ગયો તો રામદેવજી મહારાજ નું વ્યાખ્યાન હતું અને મને એટલો બધો આનંદ થયો. ધન્ય છે એની માતા પિતાને, ધન્ય છે. ભૂલો ભલે બીજું બધું મા બાપ નહીં, ભૂલશો નહીં. બસ એ શબ્દ ને યાદ આવજો. એના માતા પિતાના આશીર્વાદ થી એ વ્યાસપીઠ ઉપર બેઠા. હવે એવો આશીર્વાદ યાદ આપો મહેતા પરિવાર, ક્યાંક આ વિશ્વમાં આખા ભારતમાં એમનો જય જયકાર થાય અને ખૂબ ખૂબ જગતની અંદર ભક્તિનો માર્ગ ફેલાવે એવો મહેતા પરિવાર જે જ્ઞાનની કલેટીમાં એમને આશીર્વાદ. આજે એમને બીજા બે શબ્દો કહું. અમારા કાશીની અંદર અનિલભાઈ ગુરુજી છે, એમને મને કહ્યું કે તમે આવો તો આપણે સાથે જઈએ. એટલે કે તમે જાઓ કે હું જવામાં ફરક શું છે? તમને ભેદ લાગે છે હજુ? એમની અહીંથી કથા કાશીમાં છે, અમારી પાઠશાળામાં જ છે. અને તે તારીખ મને કે હું અહીંયા થોડોક કામમાં છું, નહીં તો જરૂર હું આવી જાત. પણ તમે જાઓ એટલે હું અહીંયા બરોબર છું, એટલે તમે જઈ આવો. એટલે મને બહુ આનંદ થયો. અને મને સાંભળ્યું ગુરુઓના જ્ઞાનની પ્રગતિમાં 9 વર્ષમાં વિપ્રોના દર્શન થયા. એટલે હું તો પાવન થઈ ગયો, હું તો પાવન થઈ ગયો. કારણ કે વિપ્ર છે બધા, વિપ્રના દર્શન. પૂજ્ય માતાજી વિશે જાણ્યું તું નહીં, ઘણી વાતો સાંભળેલી, પણ આજે સન્મુખ થયા, દર્શન થયા. મહાદેવભાઈ કીધું કે સરસ છે, આપ બધા પ્રેમથી એક વાર હું જે બોલાવું બોલી અને પત્ર બનતો કે સમય ઘણો જતો જશે.
સભા પણ બહુ સુંદર હતી, વચ્ચે ઉભું થવાય નહીં, વચ્ચે બોલાય નહીં, એટલે પછી સમય નીકળી ગયો. આજે સુંદર વાત હતી, બેન એક દોન બોલી લઈએ. ઓકે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, બોલો ગોવિંદ હરિ મુરારી, કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ રામાકારી વાડીએ પંખી કરે છે કે લો હમણાં રામદેવ પી આવશે તો લીલુડે ઘોડે અસવા ખુબ ખુબ ધન્યવાદ હસમુખ કાકાનો. એની વાણી તો એવી છે કે આપણે અવિરત સાંભળી જ રાખીએ, પણ ઘણી વાર મહાદેવભાઈ કથામાં કહે છે ભોજન સમયે ભાષણમ ભવતી, બહુ સમય ન લેતા હું વિનંતી કરું મનોજભાઈ 5 મિનિટમાં તમારું વક્તવ્ય પૂર્ણ કરી બધાના આશીર્વાદ લઈ મહેતા પરિવાર ઉત્તર પૂજન માટે પણ તૈયાર રહેશે. શ્રોતાજનોને એક નમ્ર નિવેદન છે કે બ્રાહ્મણો નું બ્રહ્મ ભોજન ભાદરવામાં થાય છે, પણ બ્રહ્મ દેવતા એટલે મોટા મહેતા નરસિંહ મહેતાના ધામમાં મહેતા પરિવાર તમને આમંત્રણ આપે છે. કોઈ પણ જ્ઞાતિ ના હોય, ભગવાન ઠાકોરજીનું આપણા કનૈયાનું આપણા લાલાનો હમણાં દેવ ઉઠી એકાદશી પણ છે ને, તો એનું પહેલેથી 56 ભોગ કે કંસાર જમતા હોય કે કંસારના પ્રસાદ લઈને જાવ એવી અમારી વિનંતી છે મહેતા પરિવારની. વધારે સમય ન લેતા પરમ પૂજ્ય મનોજભાઈ ભટ્ટના આપણે આશીર્વાદ લઉં છું, 5 મિનિટમાં પોતાનું વક્તવ્ય પૂર્ણ કરે. મિત્ર જેવા છે એટલે કહી શકાય, 20 મિનિટ લઈશ. ભગવાન ભાગવતજીના ચરણોમાં પ્રણામ, મહાદેવભાઈના ચરણોમાં પ્રણામ, અમારા મોરબી વડીલજનો પૂજ્ય મા આપ સૌના પ્રણામ. આનંદ થાય છે કે અમારા મહાદેવભાઈને અમે ગોકર્ણના રૂપમાં જોઈએ છીએ, કારણ કે પોતાના પરિવારના પિતૃને તાળવા માટે થઈ અને ગોકર્ણ રૂપમાં જે બેઠા છે એનો અમને ખૂબ આનંદ છે. હું કદી ન હું મેં એને ચતુરતા હું મતિયનું રૂપ મેરા આમ ગુણ ગાઉ. આ વિદ્વાનોની સભા છે એટલે પહેલી વાત તો એ કહી દઉં કે હું વિદ્વાન નથી, એટલે પછી બીજું તમે ગોટે ન છોડો સીધી વાત, એટલે હું કોઈ વિદ્વાન નથી. કદી ન હું મેં એને ચતુર કહા હું મતિ અનુરૂપ મેરા આમ ગુણ ગાઉ. આ ભૂમિના સંતોના આશીર્વાદ, આવા વિદ્વાન બ્રાહ્મણોના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી કંઈક બોલાય છે બસ એ જ ભાવથી બોલીએ છીએ, માત્ર બોલવામાં નિમિત્ત બનીએ છીએ. મેરા મુજ મેં કુછ નહીં જો કચ્છ હૈ સો તોર, તેરા તુજકો સોંપ દે ક્યાં લાગેગા મોર, એટલે આ વિદ્વાનો પાસેથી અમે ખૂબ લઈએ છીએ. અને મને આનંદ એ વાતનો છે કે આ ભૂમિ ઉપર મહાદેવભાઈ એમની કથામાં વાત કરી કે દ્વારિકાનો નાથ 52 વખત આવ્યો છે, અને આવ્યો છે કોની તાકાતથી આવ્યો છે, તો મેતેલી થી તપેલી હાથ જો ધરણી ધરણો ધ્યાન
જુનાગઢ ની ભૂમિ, હું એમ કઉં કે અમારી જુનાગઢ ની ભૂમિ, એવો અધિકાર ખરો. એટલે આ ભૂમિ ઉપર 52 વખત જો દ્વારિકાના નાથ ને આવવું પડ્યું હોય તેનું મૂળ કારણ તપેલી હાથમાં નહીં, પણ એની કડતાલ ની તાકાત એ હતી કે દ્વારિકાના કીર્તાર ને આ ભૂમિ ઉપર આવવું પડે. તો અમારા મહાદેવભાઈ ની કથામાં એવી તાકાત છે કે 53 વાર અમારો દ્વારિકાનો નાથ આ ભૂમિ ઉપર આવે એવું આ દિવ્ય વ્યક્તિત્વ છે. અને આ મહેતા પરિવારને સૌને વંદન કરું, ભાવ વંદન કરું. ભૂલ એ થઈ, હું તો જાદુ જ બોલે, પણ અમારા આશીષભાઈ મેનું અગાઉ કહી દીધું ને, એટલે બ્રાહ્મણોની કમજોરી હોય. ફરી ફરી આપ સૌના ચરણોમાં ખૂબ વંદન કરું. હું તો અહીં ભૂંજાવ આવ્યો હતો, વાદળું બનવા નથી આવ્યો. વર્ષે તો મહાદેવ છે, આપણે તો એમના વચનોમાં ભીંજાવ આવ્યો છે. બોલ ભાગવત ભગવાન કી જય. મનોજભાઈ આમાં તો સિંહ રાશિ પહેલેથી લેવા દેવું છે મારું, એટલે મને થોડો અધિકાર ખરો. ખૂબ ખૂબ ધન્યવાદ. વધારે બોલવાનો સમય લેવો જ નથી. આવેલ જેટલા પણ અતિથિઓ જ્ઞાતિબંધો છે એનું વાત પુષ્પથી સ્વાગત કરું છું. અહીં બોલાવીએ તો સમય વધારે જશે, એટલે ફક્ત જેનું નામ લેવામાં આવે એ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જશે. મહેતા પરિવાર દ્વારા એક સ્મૃતિ ચિહ્ન આપે છે, દ્વારકાધીશ નો ફોટો, એ સ્વીકાર કરીએ છીએ. સૌ પ્રથમ એસીબી દેવાયત ભાઈ ચાવડા ગીરસોમનાથ, હરેશભાઈ હરિલાલ ભટ્ટ હાલોલ, હરેશભાઈ હરિલાલ ભટ્ટ હાલોલ, આનંદભાઈ વડોદરા, સોલંકી સાહેબ એડવોકેટ ગીરસોમનાથ, નાલદેવભાઈ પાનેરા કંટાઈ કન્સ્ટ્રક્શન, શિવ રોડવેજ વેરાવળ હિંમતભાઈ એવમ સતીશભાઈ વાડા, રામભાઈ આદરીવાડા, હતાભાઈ જોશી ચલાલા, રાજાભાઈ સોલંકી રાજુલા, દીપકભાઈ વાડા પોરબંદર, હતાભાઈ જોશી ચલાલા, પુંજાભાઈ આહિર કોન્ટ્રાક્ટર તાલાળા, પુંજાભાઈ હા હા, નવીનભાઈ જોશી જુનાગઢ, જયેશભાઈ મેઘનાથી વેરાવળ, વીરાભાઈ સોલંકી ઉમરેઠી, અરુણભાઈ જોશી વેરાવળ. વિનંતી છે, આ મહાનુભાવોનો સમય ખૂબ કિંમતી છે, જેનું નામ લાવને કૃપયા વિનંતી થી પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જશે. બટુકભાઈ જોશી ઉમરી આ બાજુ છે, અહીંયા બટુકભાઈ આ બાજુ છે, હાજી. દીપકભાઈ જાની કલાટી વેરાવળ, હીરાભાઈ રામ સાધના શૈક્ષણિક સંકુલ નાખડા, હીરાભાઈ રામ, મનસુખભાઈ વડારિયા, ચંદુભાઈ શિક્ષક, લખમણભાઈ, વિનુભાઈ, રવિભાઈ જોશી પ્રોફેસર પોરબંદર સરકારી કોલેજ, મનસુખભાઈ જોશી એલસીબી જુનાગઢ, મહિપતભાઈ જોશી કેશોદ, મહેશભાઈ ભરાડ ખારસિયા, જીજુભાઈ મહેતા માળિયા, ગિરીશભાઈ મહેતા રાજકોટ, જયંતિભાઈ બોરીચંગર રાજકોટ, રસિકભાઈ મહેતા મેંદરડા, ત્યાં જ આપણે પહોંચી જશું એટલે સમય બચે. હરિભાઈ દવે જુનાગઢ, ધીરુભાઈ ભટ્ટ જુનાગઢ, જયેશભાઈ જાનીભાઈ વેરાવળ, જયેશભાઈ જાની વેરાવળ, નરેશભાઈ પંડવા,
ગિરીશભાઈ રાજકોટ, શૈલેષભાઈ રવિયા જુનાગઢ, સંજયભાઈ સાકડિયા બેલાસી, જનકભાઈ વેગડા સાવરકુંડલા, રાજુભાઈ ભટ્ટ આદરી, રાજુભાઈ ભટ્ટ આદરી, જગદીશભાઈ ભટ્ટ આદરી, દીપકભાઈ મહેતા મેંદરડા, હર્ષદભાઈ જોશી, આશરા સાહેબ વેરાવળ, એસબીઆઈ બેંક મેનેજર, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. દિનેશભાઈ બોરીચાંગર રાજકોટ, ભરતભાઈ સિલુ રાજકોટ, ભીખાભાઈ ભટ્ટ દેદાવડા, ભીખાભાઈ ભટ્ટ, રાજુભાઈ મહેતા ઉંબા, એના સહિતના જે પણ નામી અનામી વ્યક્તિઓ બાકી રહ્યા છે, વિશેષમાં એનું ખાલી શબ્દો દ્વારા સ્વાગત કરશું. હવે વધારે સમય ન લેતા સંતોને વિનંતી, કૌશિકભાઈ કે કોઈ વ્યવસ્થિત વ્યક્તિ કુટુંબને જઈ અને આ લોકોની વ્યવસ્થા જ્યાં છે ત્યાં લઈ જશે. કૌશિકભાઈ, કલ્પેશભાઈ કે કોઈ પણ આવે અને આ લોકોની વ્યવસ્થા કરે, મહાનુભાવોને બધાને ભોજનશાળા તરફ પહોંચાડશું. બહેનો માટે બારોબાર વ્યવસ્થા છે અને પુરુષો માટે અંદર વ્યવસ્થા છે. બધું કામ પડતું મૂકી તમ બધા જમવા જાઓ અને મહેતા પરિવાર આરતી માટે આવે. હા, તમે તારે જાઓ, છૂટ છે મારી. હવે ભાઈ બે વાગી ગયા પછી ગુલાબ જાંબુ ફરી જશે. પાછા મને ભાવા છે, મને જ બે મારું નામ લઈને લેજો. બધાએ ભોજન પ્રસાદ લઈને જ જવાનું છે. પુરુષો એ અંદર વ્યવસ્થા છે, જે મહાનુભાવ આવ્યા છે. સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાં ચ પદે પદે.
પુષ્પેલી તમારી બાજુમાં આરતીની થાળીમાં જે ફૂલ છે આરતી ઉપરથી ફેરવી અને ભાગવતજી પાસે રાખી દેશો. પુષ્પે દેવતા અભિવંદનમ, હસ્તે દેવતા અભિવંદનમ, આત્મા અભિવંદનમ. ભાગવતજી ને આરતી આપી આપણે બધા આરતી લઈ લઈશું. આરતી લઈ હાથ જળા ધોઈ નાખશું અને મંત્ર પુષ્પાંજલિ હાથમાં રાખશું. ॐ भगनेन भगनो यजन्त देवतानि धर्माणि प्रथमानासन्न देहनातं महिमानः सचन्त भद्रपूर्वे साध्याः सन्ति देवाः अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षस्व परमेश्वर. चरणकमलेषु मन्त्रभक्ताङ्गलिकुतिपाकं क्षमापणं च समर्पयामि. हस्ते जन्मादायानि नेताभक्तिभक्तिमृतभक्ताद्भक्तैः बहुजनार्थं कृतेन वाङ्मय पुराणपुरुषोत्तम द्वितीयानि प्रियतां नाम हस्ते श्रीफलं दद्यात्. भगवत नाम साथे जितुभाई रविभाई ललित भाई ने विनती करू. महेश भाई ने Thank you.
I'm going to go to the hospital.